प्रणाम जय जिनेन्द्र बदाने तपस्वी साता महाशय बदा आज आपरे आंबिल आसो आंबिल ओढ़ीनो पांचमो दिवस अने आज आपरे साधु पदनी आराधना करिए छे अने जेम आपणे पाछला 5 दिवस थी आ श्रीपण महिनानो रास समझावे छे पारसभाई અને જે રીતે સમજાવે છે ઊંડાણમાં જઈને ખરેખર ખૂબ ખૂબ અનુમોદના એમનો અને બધાને સરસ એમાં રુચિ આવતી હશે અને આવતીકાલે જ્ઞાન પદની આરાધના કરવાની છે આપણે અને એ બાબત પણ આપણને પારસભાઈ સમજાવશે એની પ્રોસેસ અને ક્રિયા પણ સમજાવશે એટલે જેને પ્રોસેસ અને ક્રિયા કરવાની હોય એ બધા કરી શકશે કાલે તો એ રીતે આપણે આજનું લેક્ચર પણ શરૂઆત કરીએ પારસભાઈ નમોરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાનં નમો લોયે સર્વસાધારણં એસો પંચન મુક્કારો સપ પાવપનાસનો મંગલાણં ચ સવેસીમ પરમં ભવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરી ભદ્રાદિ જૈન ધર્મોસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારિ રે અરહદે યોગીનાથાય મહાવીરાય થાય ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ कल्याण पाद पाराम सुत गंगा हिमाचल विश्वांभोजर देव वंदे श्रीयातनंद अज्ञान तिमिरंधान ज्ञानम जन शलाकया नेत्र मृदम येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः द्रेम द्रेम की तव तुम द्रोम द्रोम द्रस की तरत मधोरूपम द्रोम द्रोम की द्रोम द्रोम राग विदाय विदेम की द्रोण रण रे नमम प्रणाम जय जिनेन्द्र अनंत उपकारी अनंत कल्याण ने करना तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी संसार संतति करवा माटे अने मोक्ष सुख की प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थ की स्थापना शास्त्रकार परमर्षि भगवंतो આ મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે અને મોક્ષ માર્ગ તરફ આગળ વધવા માટે ચિત્તની શાંતિ સમાધિ કેમ સરસ અદ્ભુત રીતે બની રહે એના માટે અનેક અનેક પ્રકારના માર્ગો આપણને બહુ સરસ રીતે આપેલા છે અને એમાંનો આ મજાનો માર્ગ શાશ્વતી નવપતિ ઓળીના દિવસો આજનો આપના માટેનું સૌથી મહત્વપૂર્ણ પદ છે નમો લોહે સવસાણ સાધુ પદની આરાધના બહુ અદ્ભુત આરાધનાનો વિષય લગભગ મધ્ય પહોંચી ગયા 9 દિવસની આરાધનામાં 5મો દિવસ આવી ગયો અને હવે ધીરે ધીરે કરતા તો 9મો દિવસ ક્યાં આવી જશે અને પારનાના પ્રસંગમાં ગોઠવાઈ જશું ખબર ન પડે. અપ્રમત્વ જે નવી રહે, અપ્રમત્વ જે વી રહે, નવી હરખે નવી સોચે રે, સાધુ સુધાતી આત્મા શું મુંડે શું લોચે. સાધુ જીવનની જે વાત લખી છે, સાધુ એટલે કોણ? અપ્રમત્વ જે રહે, નિત્ય રહે. સાધુ ક્યારેય અપ્રમત્વ ન હોય એવું ન બની શકે. અપ્રમત્વ જે નિત્ય રહે, આત્માના ઉપયોગમાં જે નિત્ય રહે એ સાધુ છે. સંસારી જીવને પૂછે કેવું લાગે, તો મૂળ નથી આજે રેવા દે ને, મૂળમાં આવશો ને ત્યારે કામ કરશો. સંસારીને મૂળ લાવવો પડે, મૂળમાં રહેવા માટેની રાહ જોવી પડે. ક્યારેક મૂળ આવે, ક્યારેક મૂળ જતો રહે, ક્યારેક સ્ટાર્ટિંગમાં મૂળ હોય પછી મૂળ જતો રહે, ક્યારેક સ્ટાર્ટિંગમાં મૂળ ન હોય પછી મૂળ આવે. કાંઈ ભરોસો નહીં, સંસારના નકશા બની શકે એમ છે નહીં, પોસિબલ જ નથી. પરંતુ સાધુ શું? તો કે અપ્રમત્ત જે નિત્ય રહે, જે ગમે ત્યારે સવાર બપોર સાંજ રાત ગમે ત્યારે તમે જાઓ, અપ્રમત્ત જે નિત્ય રહે, હંમેશા જે અપ્રમત્ત રહે છે. નવી હરખે નવી સોચે સાધુ, એ હરખ શું ને શોખ શું? તમે જેમ કહો સાહેબ શેર બજારમાં જોરદાર તેજી આવી ગઈ, કરોડો રૂપિયા કમાઈ ગયો, સાહેબ કે છે ધર્મલા સાહેબજી મૂંઝાઈ ગયું, સુસાઇડ કરવા જવું પડી એવી પરિસ્થિતિ છે. સાહેબ સમજાવે છે કે નહીં, આ ન કરે મનુષ્યનો સાપ નથી સાહેબ, પણ બહુ બધો લોસ થઈ ગયો છે, બધી રીતે ખતમ દેખો ધર્મ.
એ સુકમ શોક કરીને સુકમ હરક કરી શું લેવા દેવા એમને આ સંસારમાં જીવો સાથે ને સંસાર સાથે જે છોડીને નીકળ્યા છે એને વળગવા માટે ક્યારે જાય નહીં, જાય તું સુકમ જાય, નવી હરખે નવી સોચે રે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો હરખ નથી, ગમે તેવું દુઃખ આવે તો શોક નથી, કાંઈ નથી, મોટો મિનિસ્ટર આવીને પગે પડે તોય ફરક નથી, કોઈ પગે ન પડે તોય કાંઈ ફરક નથી, કોઈ 500ની નોટ મૂકીને કદાચ જો સુંદર મજાની ભક્તિ કરે તોય ફરક નથી, કોઈ મૂકતું જ નથી ગુરુપૂજનમાં તોય ફરક નથી, થાળીમાં જોવા જ જતા નથી, નવી હરખે નવી સોચે. એક વખત વર્ષો પહેલા ગુરુદેવ રત્નસુંદર સ્વામી માસે બેઠા હતા, બધા શ્રાવકો સારા સારા ઘરના આવ્યા હતા, વાતચીત ચાલતી હતી ને એક સાધુ સાહેબને પાણી વાપરવા માટે પાત્રીમાં પાણી આપ્યું, જોયા વિના પાણી વાપરી લીધું ને બંધ કરીને આપી દીધું, સાધુ ઉપર થોડું બીજું પાણી આપ્યું, પાછું પી લીધું, આપી દીધું પાછું. બેટલાના સહાયક કીધું કે સાહેબ એક વાત પૂછું, હું જેટલી વખત બી તમારી પાસે આવ્યો છું, તમે જ્યારે અમને વાંચના આપતા હો છો ત્યારે તમારા શિષ્ય આવીને તમને ભક્તિ કરવા માટે આવી રીતે તમને જેમ અમને ગ્લાસ તેમ તમને આ વસ્તુની અંદર એટલે એને ખબર નહીં પાત્રા કહેવાય પણ પાત્રામાં પાણી આપે છે, મારે ગુરુદેવ એમ પૂછવું છે કે તમે જોયા વિના પીલો છો, તમને કંઈક જોવો તો ખરી સાહેબ શું આપ્યું શું નહીં, અમે તો સાહેબ ક્યારેક ગ્લાસમાં જોયું તેમાં ક્યારેક જીવડું આવે ક્યારેક કંઈક આવે ક્યારેક કંઈક આવે, તમે સાહેબ કંઈ જોતા નથી કશું જ નહીં, આમ જોવું તો છે ને સાહેબ, આપણે જસ્ટ હ્યુમેનિટી એક ચર્ચા હોય કે આપણને કોઈ આપે તો આપણી નજર તો પડે ને. ગુરુદેવ કીધેલી ત્યારે વાત હું ત્યાં બેઠો હતો, તારા સંસારમાં તને તારો સગો દીકરો કે સગી પત્ની પણ જો પાણી આપશે તો તને ડાઉટ છે, ઝેર આપશે કે પાણી આપશે તારે જોવું પડશે. નમો લોય સવસવાનમ પદ પર આધાર બેઠેલો સાધુ પર જો હું થોડી પણ શંકા કરું તો મારું ચારિત્ર ખલાસ થઈ જશે, હું ચારિત્ર પંથ પર નહીં રહીશ. આ સાધુ છે શિષ્ય પછી જે પહેલા નંબરમાં સાધુ છે, અને આ સાધુની આશા હું કરી શકતો નથી, મને વિશ્વાસ છે ઝેર નહીં આપે, મને વિશ્વાસ છે કે મેં જોઈ તો મેં એના પર અપમાન કર્યું કહેવાય, મેં એને સાધુપદની લંચના કરી કહેવાય, મને આ સાધુપદની ક્યારે પણ આશા ન કરી શકાય, શું કમાલની વાત. આ સાધુ જીવન આ સાધુ પદની આજે આપણે આરાધના કરી છે. સંસારમાં બેઠા બેઠા એક ભાવનામાં રમજો, ભગવાન આ ભાવમાં દીક્ષા ઉદયમાં આવે, કદાચ કોઈ કારણસર આ ભાવમાં દીક્ષા ઉદયમાં આવે તો આવતા ભાવમાં તો રજોરણ જોઈએ જોઈએ ને જોઈએ જ છે, બની શકે કદાચ દીક્ષાના ભાવ ન આવી શક્યા કર્મના ઉદયને કારણે, પણ દીક્ષા લેવા જેવી છે એ ભાવના તો ક્યારેય બી આપણી ન હોય એવું ન બની શકે, મારે દીક્ષા તો લેવી જ જોઈએ એ ભાવના તો આપણી ગળા ડૂબ થઈ જાય. શું સાધુ જીવન, નવી મૂળ નવી હરખે નવી સોચે રે, સાધુ સુધાતે આત્મા, આવો મજાનો અમૃત જેવો સાધુ સુધાતે આત્મા, શું મુંડે શું લોચે રે, એને મુંડન શું ને લોચ શું, એને શું બાકી નહીં કોઈ બસ ભલું મુંડાવી દીધું છે કે તું કે શું મુંડાવાની વાત કરવા માટે પૂરેપૂરો મુંડાઈને બેઠું છું, શું લોચની વાત કરે છે પૂરેપૂરો લોચ કરાવી નાખ્યો છે, કઈ બાકી જ નથી રાખ્યું, વાળ સુધા પ્રત્યે મમત્વ નથી રાખ્યું, શરીર સુધા પ્રત્યે મહત્વ નથી રાખવું, મનનું મુંડન કરીને ગુરુના ચરણમાં મૂકી દીધું છે, કસાયોનું ખંડન કરીને લુંછન કરી નાખ્યું છે, હવે કઈ બાકી નથી, કઈ મને જોઈતું નથી, સાધુ સુધા તે આત્મા અમૃતમય બની ગયેલો પવિત્રતમ આત્મા છે, શું મુંડે શું લોચે રે, હવે શું મુંડન ને શું લોચન એને કઈ કરવાનું રહેતું નથી, આ સાધુ જીવનની મજા છે. એક વાત કહું હર્ષદભાઈ, એક મજાની વાત તમને કહું, સંસારી આત્મા મુંબઈમાં કે ભારતમાં કે અમેરિકામાં કોઈ પણ જગ્યાએ હોય, તમે કોઈ પણ સંસારી વ્યક્તિને મળો, કોઈ પણ ચાહે હોસ્પિટલમાં ચાહે રસ્તામાં ચાહે એના ઘરે ચાહે કોઈ પણ જગ્યાએ તમને ફોન આવે મેલ આવે જે બી કાંઈ તમને, તમે એને પહેલો પ્રશ્ન શું પૂછશો, સંસારી જીવ તો તમારી સામે મળેલો હોય સશક્ત શરીરમાં હોય બહુ જ સરસ મજાનો હોય અલમસ્ત દેખાતો હોય ગોલ ગંબોટ દેખાતો હોય હૃષ્ટપુષ્ટ કાયા હોય શરીર પણ એકદમ સરસ રૂપાળું રૂપ કેદું હોય બુદ્ધિ પણ પાવરફુલ હોય બધી રીતે સરસ હોવા છતાં આવો અંગત મિત્ર કલ્યાણ મિત્ર ઉપકારી મિત્ર ઘણા ટાઈમ પછી અથવા અવસર વિશેષમાં તમને મળી ગયો હોય તમારો પહેલો પ્રશ્ન શું, કેમ છો, રાઈટ, કેમ છો, બરાબર છે, કેમ છો, તમે કોઈ સંયમી સાધુ કે કોઈ નાના સાધ્વીજી કે કોઈ વડીલ સાધ્વીજી ભગવંત કે કોઈ વડીલ સાધુ ભગવંતને હોસ્પિટલની અંદર એમને દાખલ કર્યા છે, બાયપાસનું ઓપરેશન થયું છે, આઈધર કોઈ નાનું મોટું ઓપરેશન થયું છે, અને માનો કે તમે કોઈ રીતે સંઘથી પરિચિત છો અથવા તમારા પરિચિત મહાત્મા છે, તમારા ઉપકારી મહાત્મા છે, તમને એમને મળવા માટે હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલની અંદર વિઝિટર ટાઈમ 4 થી 7માં જે તમે મહાત્માને મળવા માટે ગયા, હર્ષદભાઈ અંતરથી પૂછું છું પહેલો પ્રશ્ન છે, હર્ષદભાઈ તમારા જવાબની અપેક્ષા નથી પણ મારે તમને સ્પષ્ટ શબ્દમાં કહેવું છે, સાહેબજી સાતામાં છું,
હવે અર્જુનભાઈ મારે એમ પૂછવું છે, અલમસ્તો શરીરમાં દેખાતો સંસારી તમારો મિત્ર, સંપૂર્ણ શરીરની તાકાત સાથે અલમસ્તો ગોલ ગંબોટ બિઝનેસ કરનારો, આજે બહુ પૈસા કમાયેલો વ્યક્તિ બી સામે મળ્યો તો બી પ્રશ્ન છે કેમ છો, અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવીને બેઠેલી એક સરસ મજાના જૈન ધર્મના ભગવાનની આજ્ઞાનું પાલન કરનારો સાધુ અને સાધીજી ભગવાન, તમને ને મને આપણે બંનેને પાક્કી સમજણ છે કે આજે ઓપરેશન પછી કોઈને બી અસાત ના હોય, ભલે પેન કિલર લઈને દુખાવો મટાડ્યો હોય પણ છતાં દૂર અને દર્દ તો છે, છતાં બી પ્રશ્નો સાહેબ સાતા મને એક વાત પાક્કી કેવી છે કે આપણી પાસે એટલી ક્લેરિટી શો થકાય છે કે સંસારમાં ગમે તેટલો વ્યક્તિ, ગમે તેટલો સમૃદ્ધ, ગમે તેટલો શુદ્ધ, ગમે તેટલો પુણ્યવંતો, ગમે તેટલો પાવરવંતો, ગમે તેટલી તાકાત વાળો હોય તો મને ક્વેશ્ચન માં છે કેમ છે ભાઈ તું મજામાં છે કે નહીં, ડાઉટ છે. અને સંયમી સાધના કરનારો સાધુ, શું મુંડે શું લોચેરે એની તાકાત પર બેઠેલો સાધુ, ગમે તેમાં દુઃખની અંદર બેઠો હોય તો પણ 100% વિજય છે સાહેબ સાધામાં જો, એવી ગુરુ પ્રસાદ આ જવાબ સાંભળવા માટે આપણે તલપાય. દુઃખમાં પણ જે સાતામાં સમાધિ મળી શકે તે સાધુ છે. એક વાત કહેવા માંગુ છું આજના દિવસે, જિંદગીમાં ક્યારે પણ કોઈ સાધુ સાધીજી ભગવંતને નિંદા ન કરતા, નિંદા સાંભળતા નેવા, એ ઉત્તમ જીવન છે, ઉત્તમ જીવન. એ જીવન આજે લેવાનો વિચાર નથી આવતો, લેવાનો વિચાર ક્યારે પણ સાધુ સાધીજી ભગવંતને નિંદા, આમે કોઈની નિંદા ન કરાય, અપસ્થાનક છે, પર પરિવાદ નામ. તો સાધુ સાધીજી ભગવંતની તો નિંદા કરી જ કેમ શકે, એટલે એક વાત તો પાકી તમને કહેવા માંગુ છું. અને મને તો વિરેનભાઈ વિચાર આવ્યો કે હું તો ક્યારે બી આવી જે નાનો મોટો ક્લાસ થયો ને તો છેલ્લે નિયમ આપું, તો 5 દિવસ થઈ ગયા છે કોઈ નિયમ માટેની વાત નથી રહી. એક વાત પાકી કહું, ભગવાનના સમોસરમાં બી લોકો જયારે દેશના સાંભળવા માટે આવે ને અને કોઈ વ્રત નિયમ ન લે ને તો પછી સમજી લો કે દેશના નિષ્ફળ ગઈ છે. તો મને વિચાર આવ્યો કે 5મો દિવસ આવી ગયો, 4 દિવસ થઈ ગયા, મંદી છે, કઈ બિઝનેસ નથી થયો, કઈ વકરો થયો, વકરો નતા તો મજા નથી આવતી, એમ લાગે છે કે ભંડાર ભરાતો જ નથી. નાનો હતો ત્યારથી ગલ્લો હતા, ગલ્લો ખકડાવતો ને રોકડામાં અવાજ આવતો, આનંદ થતો, વજન વધતું, રૂપિયા જ આપતા, 1 રૂપિયાનો કોઈન આપતા, જે ડોલર તમે કહો કોઈન, ઓલું વજન વધતું ને એનો આનંદ આવતો, મારી પાસે કેટલા બધા રૂપિયા છે, એ મારું કઈ કામ આવતે ખાતું ભરવા જેવું લાગે છે. હું નાનો નાનો નિયમ તમને આપીશ અને આજે બહુ નાનો નિયમ આપવાનો મેં વિચાર કર્યો જ છે કે આજે આપવો જ છે, નહીં છેલ્લે 1 મિનિટ માટે નિયમ આપીશ અને એટલો ઇઝી નિયમ હશે ને કે બધાથી પડાશે, તૂટી જશે તો એ ચિંતા નહીં, કારણ કે તૂટશે જ નહીં એવો ઇઝી નિયમ આપીશ, પણ આજે બધાએ નાનો નિયમ તો લેવાનો છે. કારણ કે જ્યાં સુધી વિરતિના પરિણામ ન જાગે, જો સાધુ જીવનની આટલી સરસ આરાધના આપણે ભણીએ અને આપણા જીવનની અંદર વિરતિનો પરિણામ જાગે એવી ભૂમિકા જ ના આવે તો પછી આપણો વિકાસ કેવી થશે, આપણો વિકાસ કેવી રીતે થશે? કારણ કે સાંભળી લેવું એ પ્રભુના શાસનનો માર્ગ એટલામાં કમ્પ્લીટ નથી થતો. અવિરતિમાં બેઠેલો દેવ સાંભળી શકે છે, વિરતિમાં પામી શકનારો સાધુ અને શ્રાવક એને આગળ વધવાનું છે, એને સાંભળવાનું નથી, એને જીવનમાં ઉતારવાનું હોય છે. અને ઉતારવા માટે તો આરાધના બતાવી છે, સાધુ જીવનની આરાધના. શું વર્તમાન કાળનો સાધુ સાથી જે ભગવંતો એજ્યુકેટેડ, છેલ્લા 3 વર્ષની અંદર 1518 1800 દીક્ષાઓ થઈ છે અને એક 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 એજ્યુકેટેડ લોકોએ જે દીક્ષા લીધી છે અને અત્યારે જે લોકો ખંતપૂર્વક અભ્યાસ કરે છે, કરોડોપતિ અબજોપતિઓના ઘરના લોકો નીકળી પ્રભુના શાસનની, જે લોકો બુદ્ધિની પ્રતિભાના આધારે અલગ અલગ એંગલથી શાસનની અંદર કેમ નવું આપી શકાય, ધર્મ સમજાયા પછી કેમ કરી શકાય, તેના પ્રમાણે જે પુરુષાર્થ તે લોકો આદરી રહ્યા છે, માઇન્ડ બ્લોઈંગ, કમાલ થઈ જાય, આપણને આશ્ચર્ય થઈ જાય. હું અત્યારે અહીંયા ભણવા માટે બેઠો છું, અહીંયા આગળ બાજુની અંદર એક મહાત્મા નજીકની અંદર 100 ડગલાની અંદર એક મહાત્માનો એક ઉપધાન તપ ચાલી રહ્યા છે. મુખ્ય સાધુ છે, 17 સાધુ એની સાથે છે. મુખ્ય સાધુનો પર્યાય 11 વર્ષ, ઉંમર 31 વર્ષ. બરાબર સાંભળજો, મેન વ્યક્તિ, મેન જે સાધુ ભગવાન છે જીનાગમ રત્ન વિજયજી, અત્યારે એમની ઉંમર છે 31 યર્સ, 31 વર્ષ. એમનો દીક્ષા પર્યાય છે 11 વર્ષ. અને કેટલા સાધુ સાથે છે? 17 સાધુ. 17માંથી 14 સાધુના પોતે ગુરુ છે. કમાલ કહી જાય, આપણને એમ થાય કે આ સંયમ જીવનની તાકાત, નાની વય આપણા બધા કરતા નાના કહી શકાય, ઉંમરમાં નાના બાકી જ્ઞાન ને ચારી તમે તો ઊંચા કહેવાય, આવા સાધુ ભગવંતના દર્શન થાય, આપણે કેટલા પાવન પવિત્ર થયું, કેટલા પાવન પવિત્ર થયું. આવો શ્રીપાલ ને મહિનાની વાત, મજાથી નીકળ્યો તો અને ધવલ શેઠને છોડાવી દીધા, પછી ધવલ શેઠ એના મનની અંદર વિકલ્પ લઈને બેઠો છે, કમાલ થઈ ગયો, આ માણસને દરેક વસ્તુ સામેથી મળી જાય છે, હું આટલી બધી મહેનત કરું છું, કાંડો થઈ જાઉં છું, દાનત ખરાબ છે, પત્નીઓ મળતી જાય છે, રત્નો મળતા જાય છે, માણિક મણી મોતા મળતા જાય છે, નિધિઓ મળતી જાય છે, જ્યાં જાય ત્યાં ઘોડે સવાર નાખા કહો વાહન મળી ગયું, મને જ્યાં જાય છે ત્યાં રાજા બાજુમાં બેસાડે, પાન બીડું આપણો થધીઘર થઈ જાય છે, જ્યાં જાય ત્યારે માનસન્માન આટલા મળે છે, અને મેં આટલું બધું, આટલો મોટો મારો વેપાર,
આટલો મોટો મારો જીતતો બિઝનેસ, આટલી મોટી મારી તાકાત, અને મને કાંઈ પ્રાપ્ત થતું નથી, કાયમ માટે આને પૂરો જ કરી નાખો, વાર્તા પૂરી કરો. દાનત જયારે હાવી થઈ જાય છે ત્યારે માણસ કયું પગલું ભર નાખે એને ખબર નથી હોતી. કાંટો જ નથી જોઈતો. મૂલમ નાસ્તિક કુતા શાખા, ઉખેડીને ફેંકી દો. આજે રાતના ગમે તે થઈ જાય શ્રીપાલને ખતમ કરી નાખો છે. પ્લાન બનાવ્યો ધવલ શેઠના મનની અંદર. આપણને એમ થાય કે ધવલ શેઠ આપણે પિતા સમાન ગણતા શ્રીપાલ કેવી સજ્જનતા છે. આટલી આટલી વખત ગુના કર્યા પછી તમને ફાંસીની સજાઓ થઈ જાય ત્યારે છોડાવી દે આવો ઉપકારી શ્રીપાલ. હજુ પણ શ્રીપાલને ધવલ શેઠ પ્રત્યે એટલું જ અણહદ બહુમાન છે, કારણ કે જયારે કાંઈ નતું ત્યારે આને આંગળી પકડેલી છે. જવાબદારી આને નભાવેલી છે. આનો ઉપકાર જિંદગી પર ભૂલી શકાય નહીં. યાદ રાખજો, ઉપકારીના ઉપકાર જો ભૂલી ગયા તો મોક્ષ નથી મળવાનું. મોક્ષમાં અરગલા, અરગલે બહારના બંધ થઈ જશો. ઉપકારીના ઉપકાર ક્યારે પણ જિંદગીમાં ભૂલતા નહીં. અને આગમ ગ્રંથ સુયગડાંગ નામના આગમની અંદર લખ્યું છે, ઠાણંગ નામના આગમમાં પણ લખ્યું છે, ત્રણ જણના ઉપકાર ક્યારે પણ ભૂલવા નહીં. નંબર એક, માતા પિતા. જે લખો છો લખી લો અને ધારો છો ધારી લો, ગોખી લો જીવનભર માટે. નંબર એક, માતા પિતા. નંબર બે, ધર્માચાર્ય, જેને તમને ધર્મ સમજાવ્યો, ધર્માચાર્ય જે તમને નવકાર મંત્ર અને ધર્મની સમજણ આપી. ચાહે કોઈ પણ, ચાહે કોઈ, અમેરિકાનો બી એક મિત્રે તમને કીધું ચલ દેરાસર લઈ જાઓ છો અને આજે અહીંયા સુધી તમે પૂછાવો, તમે ઉપકાર ભૂલી શકતા નથી. અને નંબર ત્રણ, જેને તમને આંગળી પકડીને બિઝનેસ, નોકરી, જોબ શીખવાડી અને જેને તમને આજે ઉભા કર્યા છે, એનો ઉપકાર તમે, ચાહે તે કોઈ પણ હોય, ચાહે તે કોઈ. આ ત્રણના ઉપકાર યાદ રાખવાનું આગમમાં લખ્યું છે. વિચાર કરો ધવલ શેઠ કેટલો ઉપકારી છે. આટલા આટલા પછી અપકાર કરતો ગયો છે, શું શું શ્રીપાલને સમજાતું નથી, ત્યાંની દાનત ખરાબ છે, દરિયામાં ફેંકી દે શું સમજણ નથી પડતી, છતાં પણ શ્રીપાલે ક્યારે પણ એને એની સામે એવો મોભો બતાવ્યો નથી. યાદ રાખજો, શ્રીપાલના જીવનમાંથી ગુણ લેવા જેવો છે, ભોળા બનજો ભોઠ ન બનતા, ભોળા બનજો ભોઠ ન બનતા. ભોળા એટલે શું? સમજણ પડે કે આ માણસ મારી સાથે ચીટિંગ કરે છે, આ માણસ મારી સાથે ખોટું કરે છે, ખબર પડી છે આપણને, છતાં બી એને ખોટું કરવા દેવું એને ભોળો કહેવાય છે. ખબર જ ન પડે તેને ભોઠ કહેવાય છે. ભોઠ ન બનતા ભોળા ચોક્કસ બની શકાય છે. ભગવાનના શાસનમાં ભોળા બનવાની બહુ મજા છે, બહુ મજા છે. મને એક વખત મારા ગુરુદેવે કીધું હતું કે પારસ, એક વસ્તુ ધ્યાન રાખજે, દાઉદ બી આવીને અહીંયા મારી પાસે બેસે અને આવીને બેસીને મારી સાથે ધર્મ ચર્ચા કરે, હું કરીશ અને પેટમાં કઈ દુઃખ ન થવું જોઈએ. સાહેબ, જગતમાં જે માણસ સાથે બેસવામાં આપણું લેવલ ખલાસ થઈ જાય તે આપણે વિસિત કેમ શકીએ? સાહેબે કીધું, મેં જગતના અધિકાર છીનવીને બધા ખોઈ નાખ્યા છે, હું આત્માથી શુદ્ધ બની ચૂક્યો છું, હવે મને બધા આત્મામાં ભગવાન દેખાય છે, તું મારી સાથે ડિસ્કશન કરતા રહેલા તારી પાત્રતા ઉપર કરી નાખો. આ વાત મારા ગુરુ કમાલ થઈ જાય. આપણને એમ થાય કે ક્યાં એ ભૂમિકા હશે, શું એ ભૂમિકા? ધવલ શેઠ સાતમા માળની પર રાત્રે 2 વાગ્યાના સમયમાં સીડી લગાવી છે અને ઉપર ચડીને શ્રીપાલને મારવા માટે પ્લાન કર્યો છે. પુણ્ય અને કર્મ ક્યાં હશે એને પૂછતા હશે. ઉપર ચડતા ચડતા ખબર નહીં રાત્રિનો અંધારો, એક પગ સ્લીપ થઈ ગયો, હાથમાં કટારી લઈને ચડેલો, થાળ કરતો ઉપરથી જીતો નીચે ગયો, નીચે ગયો નો વાંધો નથી, આખી કુહાડી એના પેટની અંદર ઘૂસી ગઈ અને પ્રાણ મોઢામાંથી લોહીને ખુરચા અને માઉસ નીકળી જાય. આવી પરિસ્થિતિમાં ધડી પડ્યો, થામ દઈને અવાજ આવ્યો, આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા, અવાજ આવ્યો, બધા કે હાય હાય, આ શું, આ સીડી, હાય હાય, કોઈને મારવા જતો હશે માણસ, આ ઉપરથી નીચે પટકાઈ ગયો, આ શું ઘટના થઈ ગઈ. બધા રાજાના માણસો પહેરી ગયો ત્યાં વાત સાંભળીને આવી ગયા, જોતા રહી ગયા, પ્લાન બનાવતા રહ્યા, આ શું પ્લાન થયો હશે. જે લોકો રાત્રે ગુપ્તચરમાં કામ કરતો ને એને આ બધા નુસ્ખાઓ સમજાઈ જાય, કોની ભૂલ ને શું વાત છે. અવાજ આવ્યો એટલે ધવલ શેઠના ત્યાં અવાજને સાંભળીને શ્રીપાલની પણ ઊંઘડી ગઈ. ખલબલ ખલબલ કોલાહલ સાંભળીને જરૂખામાંથી જુએ છે, કઈ બહુ ઝાંખું દેખાઈ રહ્યું છે અને જબરદસ્ત ચર્ચા દેખાય છે. દોડતો દોડતો નીચે આવે છે, નીચે આવીને ધવલ શેઠને જુએ છે. બહુ સાચી વાત કહું, બહુ સાચી વાત કહું, શ્રીપાલને સમજાઈ ગયું, એના ઘરની ઉપર જ આખી સીડી દેખાય છે. સાતના માળની હવેલીમાં સુધો તો ત્યાં સુધી સીડી લંબાવેલી છે અને આખું શ્રીપાલની ચિત્ર ખ્યાલ આવે છે કે આ માણસ મને જ મારવા માટે આવ્યો છે. આટલું ચિત્ર ખ્યાલ આવવા છતાં પણ, આટલી સ્પષ્ટતા થવા છતાં પણ ધવલ શેઠની પાસે પોક મૂકીને રડે છે, મારો બાપ મરી ગયો, મારો બાપ, મારા પિતા તુલ્ય હતા, મારો પિતા હતો, મારો પિતા મને છોડીને જતો. ક્યાં સજ્જન, કઈ સજ્જન, આટલું આટલું તમારી સાથે ખોટું કરે શ્રીપાલ, તો પણ તમે એને બાપ કહો છો, તમે એને પિતા કહો છો, અમે કેવી ત્યાં એક્સેપ્ટ કરી શકીએ જેને અમારી સાથે આટલું પણ ખોટું કર્યું અને ભલે ચલો બદલો લેવા ન જઈએ, આવે તો નહીં આપણે. હર્ષદભાઈ બહુ સાચી વાત કહું છું, એકાદ વખત જો મારી સાથે તમે કંઈક છેડો આમ તેમ કરો ને તો મારું મન તો એમ કહે છે કે હર્ષદભાઈથી દૂર રહેવા. આ પરિસ્થિતિ મારી આજની તારીખમાં છે.
આપણે ચલો કઈ તમારું ખોટું ના કરી શકીએ, પણ મને તમારી સાથે ફાવે તો નહીં, એ તો પાકી વાત છે. તો હવે આપણે એમ થાય કે આપણે આટલો ધર્મ સમજ્યા પછી પણ આપણી આ દશા છે, પણ આપણી પાસે ગુણ વૈભવની કચાસ છે. આ જો શ્રીપાલનો ગુણ જો લેવા જેવો આ છે કે ઉપકારના ઉપકારને છેક છેલ્લે મળદા સાથે પણ એને સંલગ્ન રાખ્યો, મારો પિતા લોકો નિંદા કરે છે આ માણસ દુષ્ટ હતો, જો આ કેવી રીતે મારવા ગયો છે, શું પ્લાન બનાવ્યો છે, કોઈને સાંભળતો નથી, કોઈને સ્વીકારતો નથી, માત્ર ને માત્ર પોક મૂકીને રડે છે. અને રડે 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 કેટલું કેટલું રડે છે, કેટલું રડે છે. જે નગરમાં જઈને ત્યાં પરણ્યો છે, સાતમાની હવેલીમાં સૂતો છે, અને રાજાને ખબર પડેલી હતી, અને રાજાએ કીધું મારી સગી બહેનનો દીકરો છે, આનંદ થઈ ગયો, ત્રણ પત્નીનો મેળાપ થયો છે, અઢળક સંપત્તિ મળી, બધું હોવા છતાં પણ આજે જે ખોઈ નાખ્યું છે તેનો વલો પાત એની પાસે રમી રહ્યો છે. મેં શું ગુમાવી દીધું છે? યાદ રાખજો, ઉપકારની સજ્જનતા કેટલી પરાકાષ્ઠા પર બેઠી હશે, આ પરાકાષ્ઠાની બેઠેલી ભૂમિકાને કેટલી ઊંચા લેવલે આપણે વિચારવાની છે, આ પરાકાષ્ઠાનો ભાવ એની સાથે રમવાનો. ઉપકાર કરતા ઉપકારની ભૂમિકા બહુ, ઉપકારની ભૂમિકા કરતા ઉપકારની ભૂમિકા બહુ ઉત્તમ છે. ઉપકાર કરનાર પ્રત્યે બી ઉપકારની ભૂમિકાને સ્વીકાર કરો, કેટલી ઉત્તમ ભૂમિકા છે. બસ અહીંયા એક જ બેઝિક વિચારવાનું છે, આ એંગલને જ બરાબર સ્પષ્ટ રીતે ખોલવાનું છે. ગમે તેટલો કોઈ વ્યક્તિ અપકાર કરે તો પણ એના અપકાર કરતા એના ઉપકાર તરફ આપણી નજર હોવી જોઈએ. યાદ રાખજો, બુદ્ધિ એટલી તમારી અને મારી પાવરફુલ છે કે આપણે બધાને એમ થશે ખરી, આપણે બધા એક જગ્યાએ બહુ સંલગ્ન હશું, આપણને એમ સમજાશે ખરી કે આ બધા લોકો બહુ મારી સાથે ચીટિંગ કરી ગયા, ભારતમાં મારી જગ્યા હતી અને લોકોએ પચાવી દીધી, મારા પિતા પાસે એ બહુ મોટું ધન હતું અને બધું ધનના ભાગ પડ્યા, પણ મને કે તું અમેરિકા છે તારે બધું સારું છે એટલે અમને આપ્યું નહીં, શું કરું? ઘણા ઘણા જૈનો બી એવા મારી સાથે વાત કરતા હોય, મને ક્યારેક શું સાહેબ આપણા હકનું તો આપણે લઈ જ લેવાનું. ભાઈ હક શું હક? આ પૂતગલમાં હક માને તું? કયો હક? તારું પુણ્ય તારું નથી રહ્યું, તારું શરીર તારી સાથે નથી રહેવાનું, એક આત્મા સિવાય કાંઈ નથી રહેવાનું, શું કરવું જોઈએ? પુણ્ય જુઓ, આ શ્રીપાલ રાજાનું બધું સામેથી મળે છે, અને આપણા તકલાથી પુણ્ય જુઓ, જઈએ છે તો એ મળતું નથી, જઈએ તો એ લોચો થાય એમ છે. બોલો કેટલું પુણ્ય નબળો છે? આવતીકાલથી મુંબઈમાં લોકલ ટ્રેનોની પ્રોબ્લેમ ચાલુ થવાની છે, હું તો ચિંતિત થઈ ગયો કે ચાલુ ક્યાંકથી કેવી રીતે બધા પ્રવચનના ટાઈમ પર બધે પહોંચીને કામ કરશું. બોલો છો કે નહીં ચિંતા? પુણ્ય જો સીધું ચાલ્યું તો મજા પડી જશે, ને પુણ્ય જો આમ તેમ કર્યું તો બધી ગરબડી થઈ જવાની કાળે. કેટલી તૈયારી સાથે કાલે નીકળવું પડશે વિચાર તો. ધવલ શેઠનું મૃત્યુ થઈ ગયું છે, હવે વેપારમાં દાનત લોકોની બગડે, 250 વાનનો સોદો હતો, ભાગીદારીની અંદર એક ભાગીદાર જાય 100% સંપત્તિ આને મળે છે, 500 વાન પહેલા પોતાના હાથમાં કબજે કર્યા, જે ત્રણ મિત્ર હતા વફાદાર મિત્ર હતા ત્રણે ત્રણને બધા 500 વાનની જવાબદારી સોંપી દીધી, આ બધું તમારે સંભાળવાનું છે. પુણ્યશાળી આત્મા પુરુષાર્થ ઓછો કરે, ગોઠવણી વધારે કરે, એની પાસે સારા અને અનુયાયી માણસો હોય હોય ને હોય જ, કારણ કે એનું પુણ્ય તપતું છે. જેને જીનેન્દ્ર ભક્તિ કરી છે, જેને સિદ્ધચક્ર ભગવંતની આરાધના કરી છે, જેને ડગલેને પગલે દેવ અને ગુરુને માથે રાખ્યા છે, તેને કોઈ નબળા વ્યક્તિ મળતા જ નથી, એનું બધું ગોઠવાઈ જાય છે. સારા નોકર મળવા, સારો સ્ટાફ મળવો, સારા વ્યક્તિ મળવા, એ પણ પુણ્ય જોઈએ. એ પુણ્ય પણ કેવું જોઈએ? શુદ્ધ જોઈએ. અને શુદ્ધ પુણ્ય પણ ક્યાંથી આવે? ધર્મથી આવે. ચાલો હું તમને એક નાનકડી વાત કરું. વિરેનભાઈ આપણે એક નાનકડી વાત કરીએ, બે પ્રકારના પુણ્યની હું તમારી સાથે વાત કરું. નંબર 1 વિશિષ્ટ પુણ્ય, નંબર 2 વિશુદ્ધ પુણ્ય. આમ બે પ્રકારના પુણ્ય છે આ દુનિયામાં, એક વિશિષ્ટ પુણ્ય અને એક વિશુદ્ધ પુણ્ય. હવે તમે પેલા બે પુણ્યની ભૂમિકાને નક્કી કરી લો, પછી હું તમને પૂછીશ કે તમને કયું પુણ્ય જોઈએ છે, ભાઈ તમે સિલેક્ટ તમારા મનમાં રાખજો, મારે કોઈની જવાબની અપેક્ષા નથી. વિશિષ્ટ પુણ્ય એટલે શું? વિશિષ્ટ પુણ્ય એટલે તમે અમેરિકામાં બેઠો છો, એનાથી કોઈ સારા આઈલેન્ડમાં જતા હોય, ત્યાં તમારો 10,000 કાર્પેટનો મોટો બંગલો હોય, તમારા બંગલીને બહાર નીકળો તો આ મસ્ત સ્વિમિંગ પુલ હતા, દરિયો દેખ નેચરલ દરિયો દેખાતો હોય, બ્લુઇશ પાણી હોય, તમારા ઘરની આગળ રેન્જ રોવરથી માંડીને રોલ્સ રોયસથી માંડીને 13-14 કાર પડેલી હોય, તમે ધારો એ કાર તમારી, તમારા ઘર એટલા મોટા મોટા હોય, સોફા સેટ કિચન રાચ રચીલું બધી સામગ્રી, કલ્પનાતીત કલ્પનાતીત કલ્પનાતીત, ડાયમંડના સેટો સોનાના સેટો, અદભુત 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 નોકર ચાકરથી જેવા, તો તમે તમારી આસપાસના 20-15 બોડીગાર્ડ ચાલતા હોય, અદભુત અદભુત અદભુત. આ બધું વિશિષ્ટ પુણ્ય. વિશુદ્ધ પુણ્ય કદાચ બની શકે તમારી પાસે ઝૂંપડી હોય, પણ એક વાત બાકી કે તમે ચાલીને દેરાસર જઈ શકો, દેવ અને ગુરુના દર્શન કરી શકો, એટલી તમારી પાસે તાકાત હોય. વિશિષ્ટ કોટીના પુણ્યમાં સંસારની શુદ્ધ સૌથી શ્રેષ્ઠ સામગ્રી મળે, અને વિશુદ્ધ કોટીના પુણ્યમાં દેવ અને ગુરુ મળે. સિલેક્ટ કરવાનું આવે તો કયું સિલેક્ટ કરે? વિશિષ્ટ કે વિશુદ્ધ? બેમાંથી એક જ સિલેક્ટ કરજો, બે ભેગું ના કરતા. અંતર્મન કહી દેશે કે
આમ વિશિષ્ટ ભલે ગમે તેટલું બી સારું હોય, પણ વિશુદ્ધ જો નથી, દેવગુરુ નથી, તો બધું ફ્લોપ છે. આવી શ્રદ્ધા મજા કરી દીધી, બધું સરસ દેવગીરી ગોઠવાઈ ગયું, 500 વાનના વેપાર સંભાળી લીધા, આગળ ચાલે છે. બેઠા છે એક વખત અને નગરની અંદર બેઠા પછી રાજવાટિકામાં નીકળે છે શ્રીપાલ. રાજવાટિકા એટલે શું? તો કે રાજાની જે નક્કી થયેલી ગાર્ડન હોય, અહીંયા તમે મુંબઈમાં હો તો એ નાના નાની ઉદ્યાન હોય, એટલે હું વર્ષો પહેલા નાના નાની ઉદ્યાન એટલે શું? તો કે નાના ને નાની અહીંયા જ જવાનું. પછી મેં કહ્યું મારા પપ્પાનું જોયું, દાદા દાદી ઉદ્યાન ક્યાં, જે બધું ના હોય નામ લઈ કોઈ બધા જઈ શકે. પછી અંદર બધા કુંભરવાળા જોયા, એટલે મેં તો બની શકે નાના નાની અહીંયા જવાનું, દાદા દાદી અહીંયા જવાનું, બધું અલગ અલગ હોય. અને શાસ્ત્રમાં વર્ણન પણ આવે છે, કાનનમાં કોણ જાય, આરામમાં કોણ જાય, જંગલમાં કોણ જાય, વનખંડમાં કોણ જાય, દીર્ઘિકામાં કોણ જાય, પુષ્કરણીમાં કોણ જાય, બધાના વર્ણન આવે છે. પણ રાજવાટી ગાય નીકળ્યા હતા ત્યાં એક રાજદૂત દોડતો 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 આવે છે. રાજદૂત આવે એટલે રાજદૂત કોઈ પણ રાજાનો દૂત આવ્યો હોય. શ્રીપાલ વાતે વળગે, શું રાજદૂત કેમ છો, મજામાં છો પહેલા? અરે એકદમ સરસ, ક્યાંથી આવ્યો છો, શું કઈ નવા જૂની જોઈ છે, આશ્ચર્ય કઈ વસ્તુ જોયું તો મને વાત કર. યાદ રાખજો ક્યુરિયોસિટી બહુ મહત્વની છે, અત્યારે બધાને ક્યુરિયોસિટી નહીં, વાવાઝોડું ક્યાંથી નીકળવાનું છે, કયા દરિયામાંથી આવવાનું છે, કેટલા છોડી પર આવવાનું છે, ક્યાં સાયક્લોન આવશે, ક્યાં અલગ 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 પ્રકારના વાવાઝોડા નામ આવે ને, નામ બધા મૂકે, ઇઝરાયલનું શું થયું, ફલાણાનું શું થયું, ઓલું શું થયું, આપણા જમાનામાં આપણા નસીબમાં કોણ મર્યું, કોને માર્યું, આ બધી વસ્તુની આશ્ચર્યની ઘટનાઓ છે. આ તો એક અદ્ભુત વાત છે, રસમય વાત છે. રાજદૂતને પૂછે કોઈ આશ્ચર્ય જોયું, તો યસ, કાંતિનગરની પાસેથી નીકળીને આવ્યો, ત્યાં કંબુ નામનો એક દ્વીપ આવેલો છે, અને ત્યાં આગળ મેં 400 ગાંવ દૂરી પર એક કુંડલપુર નામનું નગર છે, ત્યાં આગળ મકરકેતુ નામનો એક રાજા રાજ્ય કરે છે, કપૂર તિલકા નામની ત્યાંની રાણી છે, અને એને એકની એક મજાની દીકરી છે, નામ છે તેનું ગુણસુંદરી. ઓહો શું વાત છે. પણ કે આશ્ચર્યની વાત કહું, એ ગુણસુંદરી એટલે એનો અભ્યાસ 64 કળામાં નિપુણ છે, સ્ત્રીઓની 64 કળા આવે, 64-64 કળામાં નિપુણ. નંબર વન કેટલી ડિગ્રી છે, 64, 2-3-5 કેટલી ડિગ્રી છે, 64 ડિગ્રીમાં નિપુણ છે એટલું. એના સિવાય રાગ, રાગીની, રૂપ, સ્વર, તાલ અને તંતુવિધાન, આ બધામાં એને માસ્ટરી કરેલી છે. તમે પીએચડી સમજો, પીએચડીની ઉપરની ડિગ્રી સમજો, એના ઉપરની ડિગ્રી જે હોય તે સમજો, બધામાં પાવરફુલ છે. રાગ કેટલા પ્રકારના એને પાવરફુલ કહેવાય છે, 6 પ્રકારના રાગ જાણે છે, શ્રી રાગ, વસંત રાગ, પંચમ રાગ, ભૈરવ રાગ, મેઘ મલ્હાર રાગ, નર નારાયણ રાગ. સમજણ પડશે બધું કે ઉપરથી જશે, સંગીતનું નોલેજ તો કરી ને ભાઈ, આજે સંગીતમય વાતાવરણ છે, વર્ણન છે બધું. સ્ત્રી રાગ કેમ ગાવાનું, વસંત તિલકા કેમ ગાવાનું, આ બધા રાગો છે, કયા રાગો કેવી રીતે ગવાય. વસંત રાગ વસંત ઋતુમાં ગાવાના રાગ છે, અને વસંત ખીલી હોય ત્યારે ગાવાનો રાગ છે. રૂડો માસ વસંત ફળી બને, રાજીરે રાયન અને સહકાર વાલા, ગાતા જાય ને ત્યારે એક એક રાગ નીકળે ને, એ ઝાડપાન જોઈને રાગ નીકળે, દેશી થાળમાં ગાવેલો આ રાગ છે, ગરબાના રાગ નથી આ બધા. કેટલા અદભુત રાગો છે. આહિર ભૈરવ રાગ ગવાઈ જાય ને, તેમાંથી બહાર નીકળવું ભારે પડે. આહિર ભૈરવ રાગની અંદર ગયા પછી વ્યક્તિને બીજા બધા સ્તવનો ભી આહિર ભૈરવમાં જ છૂટે, અને એનામાંથી એને બહાર નીકળવું પડે, બાકી એક ખૂન બેસી જાય તેમાંથી બહાર ના આવી શકે, એને બીજું પેલા કોઈ સાંભળવું પડે તો નીકળી શકે. માલ કોણ રાગ છે, બલ બલ હૃદય પાણી પાણી બની જાય, કઠોરમાં કઠોર હાથમાં બી નબળો પડી જાય, આ તાકાત માલકોંશ રાગમાં છે. યમલ રાગ છે, યમન રાગ છે, મેઘ મલ્હાર રાગ છે, આકાશમાંથી પાણી પાડી દે. દીપક રાગ છે, દીવાઓ પ્રગટ થઈ જાય, એટલી ગરમી એને પેદા થઈ જાય કે એને પોતાને તાનાશ્રી રાગ સાંભળવો પડે, એ તો જો એ રાગ ન સાંભળે તો દીપક રાગમાં કલાશ થઈ જાય. બેસાનામાં વસંતભાઈ ગુરુજીના નીચે લાલચંદભાઈ ગુરુજી પાસે અમારો સંગીતનો અભ્યાસ થયો, સારે ગમ પદની સા, એના સૂર બેસાડવા માટે એક મહિનો જેમને કાઢ્યો હતો, મને કીધું હતું આવડતું નથી કાઢી મૂકીશ, કાઢ્યો કે એની ખબર નથી, આવડી ગયું એટલે મને સમજણ પડી ગયું. ગુરુની કૃપાએ જે ખાલી સા, એક ખાલી સા રે ગમનો સા બેસાડતા એક મહિનો, અને મને કહેતા હતા કે તને કાંઈ આવડતું નથી. આજે ગુરુનો ઉપકાર, જબરદસ્ત વિશિષ્ટ કોટીનો ઉપકાર છે. શું સંગીતની અંદર એમની પોતાની માસ્ટરી હતી, ને શું એમને જ્ઞાન હતું. દેશથી રાગ ગાય, મીઠા રાગ, કેવા મીઠા સુર ને મીઠામાં રાગ ગાતા, રાગ એમને અમને બેસાડેલા છે. આજે એ રાગના દિવસો મારા ગુરુજીને યાદ કરીશ. રાગીની એટલે શું? તો કે જે રાગ ગવાતો હોય ને એવા પ્રકારનું ચિત્રામણ થઈ જાય. દાખલા તરીકે હું તમને એક વસ્તુ બતાવું, સાદૃઢ વિકળિત નામનો એક રાગ આવે છે, છંદ છ્યા, એનો મતલબ છે કે સિંહ. તો સાદૃઢ વિકળિત છંદ જ્યારે ગવાય તો એવી રીતે ગવાય કે સિંહ જેમ ચાલતો હોય ને એવી રીતે રાગ નીકળે. સ્નાતસ્ય પ્રતિમાસ્ય મેરુ શિખરે સજ્જા વિભો
સાઈ સાવે, ખાલી હજુ તો હું મન સ્વરે ગાઉં છું, કારણ કે જ્યાં આપણે રહ્યા હોય ત્યાં સવારનો સમય છે મારે ત્યારે. બાકી આ રાગ જોઈને તાર સ્વરમાં ગાઈ લીધો, સિંહ ચાલતો હોય એ રીતે તમને, શિખરીની છંદ છે, શિખર પર ચડતો હોય ને એ રીતે છંદ ગવાય, શિખરીની છંદ. માલીની છંદ છે, બધા અલગ અલગ પ્રકારના છંદ છે, જે પ્રમાણે ગવાતા જાય એ પ્રમાણે. વસંત તિલકા નામનો છંદ છે. મનંતિમુનયા પરમં પુમાંસ માદિત્ય વર્ણમલં તમસઃ પરસ્તાત્ સ્વામી સમ્યગ ઉપલભ્ય જયંતિ મૃત્યુ નાન્યો શિવ શિવ પદશ મુનીન્દ્ર પંથા વામવ્યયં વિભુમચિંત્યમ સંખ્ય માદ્યમ બ્રહ્માનુમીશ્વરમનંતમનંગકેતુમ યોગીશ્વરમ વિદિત યોગમનેકમેકમ જ્ઞાન સ્વરૂપમલં પ્રવદંતિ સંત. એક 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 રાગ લેવાય છે, ચિત્રામણો થતા જાય છે. ચિત્રામણો સાત સ્વરનું નોલેજ છે. સા રી ગ મ પ ધ ની સા, ષડ્જ સ્વર સા, ઋષભ રે, ગાંધાર ગ, મધ્યમ મ, પંચમ પ, ધૈવત ધ, નિષાદ ની, બધા સ્વર બેસાડી દે તે નિષાદ છે. કાલી મંદ મંદ્રણે તીવ્ર સ્વરમાં ચાલતા હોય, ખરજ મેજર અને માઇનર ની અંદર જે ચાલતા હોય આ સુર ની વાત છે. કોઈ સફેદ ચારમાં ગાય, કોઈ કાલી બેમાં ગાય, કોઈ કાલી ત્રણમાં ગાય, કોઈ ઉપર સફેદ સાતમાં ગાય, તીનો સ્વરમાં જયારે ગવાય છે આ બધા સુરનું બધું નોલેજ એની પાસે. તાલ ધુવો, તાળો, પડુમો, રૂપલો, જલો, પડતાલો, એકતાલ, દ્વિતાલ, ત્રિતાલ, દેવચંદી વગેરે બધા તાલ, જેને બધા નોલેજ ની અંદર છે. સુર અને તાલ બે વસ્તુઓ છે. ફ્લુટ વાગે, વાયોલિન વાગે, સારંગી વાગે, હાર્મોનિયમ વાગે, આ બધી વસ્તુ સુર આપનારી બને છે. અને તાલ જેમાં ઢોલ, તબલા, પખાવજ, મૃદંગ વગેરે બધા આવે છે, જે તાલને બજાવનારા બને છે. સુર અને તાલને મળીને જે બને ચાલતું હોય, તાલનું પણ નોલેજ એટલું છે, સુરનું પણ નોલેજ એટલું છે, કમાલ થઈ જાય. આ બધી ગુણ વૈભવથી ભરેલી દીકરી છે. એમાં વળી પાછો એની પાસે વીના વાદનની કળા છે. તંતુ વિતાણ વીના લે છે, સાત તાર બાંધેલા હોય, કયા તારની અંદર કયો તારને કયો સુર નીકળ્યો એ પણ એને સમજણ પડે. મહેસાણા એકવાર ભણતો હતો ને લાલચંદ્ર ગુરુજી પાસે, એક નવી વાજા પેટી, વાજા પેટી એટલે હાર્મોનિયમ આવી હતી, નવું લીધું એટલે મેં ઉપાડી લીધું, કારણ કે ગુરુજીનું જૂનું હતું. અને ગુરુજીને મેં કીધું સાહેબ આપણે વગાડી, મને કે મારો ને તારો સુર નથી મળતો, મારો મીઠો સુર છે, તારો કરવો સ્વર છે, આ કરવા સ્વરની પેટી છે, આ ન ચાલે, મારો સુર ને તારો સુર ભેગો થવો જોઈએ. એવી જિંદગીમાં ભૂલ કરી કે પછી એટલો પસ્તાવ મીધા, નવી હાર્મોનિયમ લીધી ને એના કરતા ગુરુજીને ઉપાડી લીધી હોત ને સારું થાત. પછી તો ગુરુજી ત્યારે ત્યારે ગુરુજીને ઉપાડી લઉં, કારણ કે સૌથી મીઠા સ્વરે વાત, અને એમાં રાગ સુર બેસી જતા. આમ નોલેજ નહીં મીધું સાહેબ, આખી આવી મન કે લેવા જઈને નોલેજ ન હોય એટલે લઈ આવે ઉપાડી, બાકી તાલમેલ કરી લાવવાની હોય, ગમે તે લાવવાની ન હોય, સુર બેસાડવા માટે મારો સુર ને મારો વાજા પેટીનો સુર એને કેવી રીતે મનમેળ થાય એના માટે જે અમારા ગુરુજી મહેનત કરેલી છે, આજે દિવસો યાદ આવે કેવી રીતે મહેનતની અંદર અમને તૈયાર કર્યા છે. આ બધી ભૂમિકાથી જયારે જાણ્યા પછી એને પોતે આટલું નહીં, સુભાષિત બધું આવડે છે, સંસ્કૃતના બધા કાવ્યો આવડે છે, નવ પ્રકારના રસ, અદભુત રસ, વીર રસ, શૌર્ય રસ, વીણા રસ, લજ્જા રસ, પ્રસમ રસ, શૃંગાર રસ, બધા પ્રકારના કાવ્યોને પોતે બોલી શકે, ગાઈ શકે, પાઠપૂર્તિઓ કરી શકે આવી એની તાકાત છે. નવે નવ રસ પકડી શકે અને એને કન્ડિશન કરી છે, પ્રતિજ્ઞા લીધી છે, હું એ જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ જે વિનામાં મને જીતી બતાવે તો એના સાથે લગ્ન કરવા, બાકી મારે કોઈ સાથે લગ્ન ન કરવું. વિચાર હવે આ સ્ત્રીની હઠને શું કરી શકાય, નક્કી જ આવું કરી નાખી કે જે હોય. યાદ રાખજો દુનિયાની અંદર કેટલીક નિયમતાને બહુ સમજવા જેવી છે, કારણ કે વર્તમાનકાળની ભૂતકાળ જ્યાં પરંપરાઓ ચાલે છે. કોઈ પણ સ્ત્રી વિચક્ષણ ચોક્કસ હોય છે, ભલે માતા પિતાની કયા ગરિમા પણ હોય, પણ ક્યારેક ક્યારેક વિચક્ષણ સ્ત્રી પોતે વિચક્ષણ પણ બહુ મજબૂત હોય છે. એની ફ્રેન્ડો સાથે પોતે વાતો કરતી, સખીઓ સાથે વાતો કરતી હોય છે, ગમે તેની સાથે પરણ્યા એના કરતા ન પરણે તો સારું, કારણ કે પરણ્યા પછી જો આપણે એને ઓળખ જ ન હોય, એની આપણી કળાની એને કદર ન હોય, આપણી કળાની કિંમત ન હોય, આપણી કળા સાથેનો તાલમેલ ન હોય, તો બે રંગ સરસ જામી ન શકે. બે રંગ ત્યારે જ જામી શકે કે જ્યારે જોડી બરાબર જામી ગઈ હોય, અને જોડી જામવા માટે મારો આ પ્રયત્ન છે, અને મને એમ વિશ્વાસ છે કે પ્રયત્ન જો મારો પૂરો થાય તો બરાબર છે. પ્રતિજ્ઞા આટલી મોટી, માતા પિતા વિચારે કે બેટા તો દીકરી છે, અમારી ઈચ્છા હોય કે તને પરણાવવાની હોય, પણ તારી પ્રતિજ્ઞા છે, પણ આ મળે ક્યાં, જાહેરાત કરી છે, ચારે બાજુથી તપાસ તો કરીએ, પણ કોઈ તને જચે એવું કોણ આવે, કારણ કે તું એટલું તો ભણી ગઈ છે. ક્યારેક ક્યારેક તો આપણને પ્રશ્નો થાય, આટલું તો દીકરી ભણી શું હશે, દીકરાઓ ભણ્યા ન હોય, અને આ પ્રશ્ન કદાવી કરતા નહીં. દીકરીને પગભર કરજો, યાદ રાખજો પગભર. મને મારા ગુરુદેવે કીધું છે કે સંયમી આત્માને દીક્ષા આપે, ચાહે કોઈ નાના સાધ્વીજી હોય તો પણ પગભર કરશે,
અને સંસારમાં કોઈ પણ દીકરી હોય તેને પગભર કરીને મોકલજે. સમય એવો ભયંકર આવે ત્યારે દીકરી મુંજાઈ જવી ન જોઈએ. મારે તમને વનાત સલાહ આપી, તમારા દીકરા દીકરીઓ જે પણ કયો હોય એને એટલા મજબૂત કરજો એ કોઈ પણ રીતે પાછા પડવાનો જોઈએ. એને સંસારમાં કોઈ પણ વસ્તુ આવે એ મુંજાઈ જવાનો જોઈએ, બધું જ એને આવડવું જોઈએ. આ સમય અત્યારે મારા ગુરુએ મને 18 વર્ષ પહેલા કહી દીધો હતો કે આ સમય પ્રમાણે તૈયાર કરજે, અને હું પણ તમને એ જ વસ્તુ કહી રહ્યો છું, પગભર થઈ જવું જોઈએ. કરવું ન કરવું, કરવું પડે ન કરવું પડે તે ડિફરન્ટ થિંગ, પણ સંજોગ આવે ત્યારે મુંજાઈ જવું ન જોઈએ એ બહુ મહત્વનો પાયો છે. અને એના માટે આ જોઈ લો, શ્રીપાલ રાજન રાસમાં દીકરીને માતા પિતાએ કેટલી ભણાવીને તૈયાર કરી છે, બધામાં નિપુણ થઈ છે. માતા પિતા જાણતું હોય કે આ નિપુણતા પ્રમાણેની કળાની કદર કરનાર મળવો બહુ જ મુશ્કેલ હશે, છતાં પણ દીકરીની જે કિંમત છે, જેની પાસે કળા છે, એ કળાને આપણે હંમેશા ધન્યવાદ કરવાનું છે. યાદ રાખજો, કળાની બહુ મોટી કદર હોય છે. અને આ સમાચાર જ્યારે ઓલો આપે છે કે જો ભાઈ એક વાત કહું, વીણામાં પાછો આદિ મધ્યમ અને અંત ત્રણ પ્રકારના સ્વર આવે, એના પાછા 3 પ્રકારના ગ્રામ હોય, એમાં વળી 7 પ્રકારના સ્વર હોય, એમાં 7 પ્રકારની મૂર્છના, 21 પ્રકારની એમાં મૂર્છના હોય, અને 49 પ્રકારના એના તાત્વિતાના હોય. કાંઈ સમજણ પડવાની નથી. આ બધું જેને વાજિંત્રનું પૂરું નોલેજ હોય, જે સંગીતો ઇન્ટરેસ્ટિંગ હોય, એને આ બધી વસ્તુની સમજણ પડે. મેં અમેરિકાના ઘણા બધાના ઘરમાં જોયું, લગભગ કોઈના ઘરે જમવાનું થાય ને, મોટા મોટા ઘર હોય એટલે જગ્યાઓ તો મસ્ત ભરેલી હોય, કોઈના બી ઘરે માણસ બી સામાન ઢગલા બંધ, એ બધાનો કોઈ ફરિયાદ નથી. ઠીક છે, આ બધું જોવાનો બી એક આનંદ હોય, કારણ કે પણ એમાં દરેકના ઘરમાં કોકના ઘરે કેસિયો, કોકના ઘરે વાયોલિન, કોકના ઘરે કંઈક ને કંઈક સંગીતના સાધન પ્રેરણા હોય. મને બહુ ગમે, ભલે વગાડતા હશે, ક્યારે ક્યારે વગાડતા હશે તો ખબર નથી મને, કે મેં કોઈને વગાડતા તો જોયા નથી, પરંતુ ત્યાં વાગતા વાજિંત્ર જેમની પૂછતા હોય કે ચલો ને સંગીતમાં સરસ્વતીને ઘરમાં સરસ સ્થાનમાં યોગ્ય રીતે ગોઠવીને તે લોકોએ રાખ્યા છે, આનંદ આનંદ થઈ જાય છે. પરંતુ આ જુઓ કેટલું સરસ છે. શ્રીપાલ વિચારે છે કેમ પૂછવું, કારણ કે આ જગ્યાએ જઈને કમાલ તો કરવા જેવી છે, પણ પૂછવું કેમ, બહુ દૂર છે, કારણ કે 400 ગાઉ, એક ગાઉ એટલે વિચારી સીધી રીતે તો 12 કિલોમીટર દૂરી પર. હવે આમાં એક યોજન, 4 ગાઉ 12 કિલોમીટર, 4 ગાઉ એટલે 12 કિલોમીટર થાય, 1 ગાઉ એટલે 3 કિલોમીટર થાય. એ જમાનામાં આપણે અત્યારના જમાના પ્રમાણે જાય તો 3 કિલોમીટર 100 એને વિચારીએ તો 2 માઇલ જેટલું થાય. તો આટલા હું પહોંચીશ કેવી રીતે, ત્યાં જઈને તો નજીકના દિવસે તો હમણાં પરીક્ષા હશે, તો ત્યાં જઈને કામ કેમ કરું. મન તો થયું જ, નસીબ અને કર્મ એટલું પાવરફુલ છે. અને એ વખતે આટલું ખાલી વિચાર કરે છે, ધ્યાન કરે છે, ત્યાં અચાનક જ બેઠા હોય છે ધ્યાનમાં કે કેમ પહોંચું, અને સિદ્ધ ચક્રનું ધ્યાન કરતા હોય છે, નવપતનું ધ્યાન કરે છે કે હે નવપત, મને ત્યાં આગળ જવું છે, વિના વાદ્યની અંદર મારી નિપુણતાને મારે પ્રાપ્ત કરવી છે, મને તું ગમે તેમ પહોંચાડ. ત્યાં વિમલેશ્વર દેવ હાજર થાય છે અને આવીને કહે છે, જે તમારે કાર્ય કરું છું હું તમને આ મનોહર મણીનો હાર આપું છું, હાર તમારે કંઠમાં પહેરીને રાખવાનો, 4 ફાયદા થશે. નંબર 1, તમારું રૂપ તમે બદલી શકશો. નંબર 2, તમે જ્યાં ધારો ત્યાં તમે પહોંચી શકશો. નંબર 3, તમે ધારો એ કળામાં ડેવલપ કરીને એમાં માસ્ટરી મેળવી શકશો. નંબર 4, કોઈ પણ પ્રકારનો ઝેર તમને કંઈ સ્પર્શ નહીં કરી શકે. આ 4 તાકાત આ મનની માનામાં છે. કદાચ આ જાણ્યા પછી છે ને વાંચનાર કે સાંભળનાર એમ થાય કે શ્રીપાલને આટલું બધું સિદ્ધ ચક્ર ફળે છે, એક્સ્ટ્રા બધું મળી રહ્યું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી રહ્યું છે બધું, આપણે આટલી આરાધના કરીએ તો આપણને કેમ કાંઈ મળતું નથી. એક જ વાત કહીશ, બીજી કોઈ વાત નહીં કહીશ, એના જેવી શ્રદ્ધા આપણી પાસે નથી, બીજી કઈ વાત. જે શ્રદ્ધાથી મહિના જે દિવસે એના જીવનમાં આવી, અને જે શ્રદ્ધાથી મહિના એને પહેલો દિવસ દેરાસર અને ગુરુની ઓળખ કરાવી, જે દિવસે એને અભિષેક કર્યો, અને જે દિવસે નવપદનું ધ્યાનનો પહેલો દિવસ એને એટલી બધી શ્રદ્ધાથી એટલી બધી મજબૂતાઈથી કર્યો છે, આજે બધા ફળી બેઠા બેઠા પ્રાપ્ત કરે છે. આપણી પાસે શ્રદ્ધા નથી એવું નથી કહેતું, છે શ્રદ્ધા. શ્રદ્ધા ન હોય તો તમે આ સાંભળા પણ ન બેઠા હો. એટલે શ્રદ્ધા તો મને બી છે, તમને તો ઘણી બધી શ્રદ્ધા છે, પણ જેવી તાત્વિક જોઈએ ને એવી તાત્વિક નથી. શ્રદ્ધા છે પણ તાત્વિક શ્રદ્ધા ન હોય તો ન ચાલે. આપણી પાસે શ્રદ્ધા પણ તાત્વિક જોઈએ. એ તાત્વિક શ્રદ્ધા વગર આપણે બધું કાચું કામ કરશું તો કેમ થશે? આવી તાત્વિક શ્રદ્ધા આપણને જોશે. આવા અલગ અલગ પ્રકારના રાગ રાગીની જાણકાર, અને વિના શીખવાની ભૂમિકા, અને વિના જો શીખાય તો થાય, અને ત્યારે ધ્યાનમાં બેસે છે શ્રીપાલ રાજા અને વિચારે છે આ દૂર નગર છે કુંડલપુર નામનું નગર, ક્યાં મારે પહોંચવું છે. અને સવારે આમ ધ્યાનમાં આમ બેઠા છે, ધ્યાન કરતા કરતા થોડી વાર થાય છે ને આંખ ખોલે છે તો ફટ કરતો આંખો જોયે છે તો કોઈ ગામના ભાગોળની અંદર આવીને બેસી ગયો છે. ગામની બહાર એક ભાગોળ કહેવાય, ગામના બહારનો ભાગને બહારમાં ભાગમાં આવીને બેઠું છે, અને પહેરે ગીરો ત્યાં બહારની અંદર વાતો કરતા હોય છે. ગુણસુંદરી તંતુ શીખવા માટે એટલા બધા બહારગામથી લોકો આવે છે વિના શીખવા માટે, કે આપણે ત્યાં આગળ કેટલા માણસો આવ્યા છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ જ સમજ નથી પડતી, ખબર જ નથી પડતી કે કેટલા આવ્યા ને કેટલા ગયા. આ મુંબઈમાં બી અમને ખબર ન પડે રોજના કેટલા આવે ને કેટલા જાય છે, ક્યારેક એટલે મુંબઈ ખાલી થઈ ગયું, ક્યારેક મુંબઈ ભરાઈ ગયું, એમ કઈ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે, માણસો વધે છે કે ઘટે છે, જે થતું તે થતું હશે.
પરંતુ આવું તો એ ઘટના એ ગામમાં પણ બની હતી. દૂર દૂરના દેશના રાજાઓ રાજકુમારો ત્યાં આગળ આવીને ધામા નાખતા હતા દૂર દૂરના દેશના. એટલું નહીં, આશ્ચર્યની વાત તો એ હતી કે એને પોતે વિચાર્યું કે ભાઈ હવે આ પ્રમાણે જો કરવું છે તો પહેલા નગરમાં તો રૂપ બદલીને જવું પડશે, સ્વરૂપ લઈને જ જવું. એટલે જે એની પાસે મણિમહાર ત્યાંથી એને પોતે કુબડાનું રૂપ લઈ લીધું, કુબડો થઈ ગયો. કુબડો એટલે કેવો કુબડો, આમ હોઠ પે ભેગા ના થાય, દાંત બધા બહાર આવી ગયા, નાક આમ ચપનું થઈ ગયું, આંખ આમ મોટી આવડી મોટી મિકી માઉસ જોઈ ગઈ, વાળ વિચિત્ર થઈ ગયા, એક કાન નાનો એક કાન મોટો થઈ ગયો, એક હાથ લાંબો થઈ ગયો એક હાથ ટૂંકો થઈ ગયો, એક બાજુથી પેટ આગળ આવી ગયો, એક બાજુથી આમ સાંકડો થઈ ગયો આમ વાંકો થઈ ગયો, એ બીજી બાજુ એક પગ ટૂંકો થઈ ગયો, એક પગ લાંબો થઈ ગયો, ટૂંકો પગ જાડો થઈ ગયો, લાંબો પગ પતલો થઈ ગયો. વિચિત્ર શરીરનું સ્વરૂપ બનાવી આપ્યું. જોવું ના ગમે, સાંભળવું ના ગમે, રૂપ પ્રદર્શનની વિદ્યા હતી અને મણિમય હાર હતો, એના દ્વારા રૂપ એને ચેન્જ કરી નાખ્યું. રૂપ ચેન્જ કરીને પોતે નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જુએ છે ત્યાંના ખેડૂતો ખેતીની જગ્યા બધા વિના વગોડા મીઠા, ત્યાંની અંદર કામ કરનારા બધા લોકો રાજાઓ તો ઠીક, રાજાના રાજકુમાર આવે તો ઠીક છે, દરજી એના પોતાના દરજીની દુકાન વણકરનું કામ કરવાની જગ્યાએ વીણા શીખવા માટે બેઠો છે. બધાના ખ્વાબ એમ જ છે કે જો આપણે આને વીણામાં જીતી લઈએ તો આવી સરસ છોકરી સાથે આપણે લગ્ન થાય. રાજાએ તો જાહેરાત આપી દીધી છે જે વીણામાં જીતશે એની સાથે મારી દીકરી પ્રણશે. બધા લોકો સામે એક 18 માળની મોટી હવેલી દેખાય છે, 18એ 18 માળની અંદર તારો ગણગણે છે, તારો. બધા લોકો શીખવા માટે કલાચાર્યની પાસે આવે છે, વીના શીખવી છે, વીના શીખવી સંગીત શીખવા માટેના પણ સંગીતના ક્લાસો હોય છે. અને ત્યાં રોજ આમ સવાર 24 કલાક સંગીત શીખવા માટે દૂર દેશાંતરથી રાજાઓના રાજકુમારો આવે છે. અલગ અલગ પ્રકારના સુર તાલની સાથે કેવી રીતે તાર વગાડવા, 7 તારને કેવી રીતે વગાડવા, નખ કરની કેવી રીતે કરવી, કેવી રીતે વીણા વગાડવી, આની એક મજાની કળા ચાલી રહી છે. અદભુત અદભુત ભૂમિકાથી આ ભૂમિકા ચાલી રહી છે, યાદ રાખજો. ગંભીર પ્રસંગ અહીંયા છે. અને કુકડો તે વખતે અંદર જાય છે કલાચાર્યની પાસે, પગે લાગે છે અને ભેટના તરીકે એક અમૂલ્ય રત્ન આપે છે. બધું એની પાસે હતું, અમૂલ્ય રત્ન ભેટ કરી દીધું કલાચાર્યને અંદર ખાને. યાદ રાખજો, ભેટ એટલે બહુમાન રૂપે આપ્યું, જે રિશ્વત નથી આપી. ક્યાંય કશે પણ આમાં રિશ્વત શબ્દ મગજમાં ના આવે. એ બધા કે કુકડા કેમ આવ્યો, એટલે હું વીના શીખવા માટે આવ્યો. કુકડો વીના શીખવા આવ્યો. ભાઈ વીના તને સેનાટે શીખવાની ખબર? તો કે યસ, રાજાની દીકરી લગ્ન કરશે. તો કે ઓ અમારા એવા છે ને બધા, ત્યાંથી તારો નંબર નથી લાગવાનો, તો કુબડો છે, તો નબળો છે, તને શું સમજણ પડે. યાદ રાખજો ભાગ્યશાળીઓ, ક્યારેય પણ કોઈ દિવસ કોઈને નબળો ન ચીતરતા. આ કયો વ્યક્તિનું પુણ્ય ક્યાં તપી જાય આપણને ખબર નથી, આપણે કોઈનો અપલાપ કરી શકતા નથી, આપણે દરેક વ્યક્તિની સાથે તાલમેલ રાખીને ચાલી શકીએ છીએ. રાજકુમારો તો અપમાન કરવા લાગ્યા, હે કુબડો કુબડો શીખવા આવ્યો, હે રાણી આને પરણે તો, છોકરી આને પરણે તો કેવું સરસ લાગશે, અરે જોરદાર જોડી થઈ જશે. મજાક મસ્તી કરવાની પણ કોઈ હદ હોય. અને આ વખતે એને પોતે કીધું, તમે જે શીખવા આવ્યા છો એ શીખવા હું પણ આવ્યો છું અને આપણે ચોક્કસ શીખશું. કલાચાર્યને પણ અમૂલ્ય રત્ન આપ્યું. કલાચાર્ય એક વીના આપી, વીના આપી ત્યારે ઘટના તું તે તાન ગમા જાય ખસી રે લાલ તું તે તાન. હવે આનો મિનિંગ શું? તો કે વીના આત્માને વગાડો ગયો તો આખી વીના તૂટી ગઈ ફટ. એક તારમાં એટલે કોઈ બી વાજિંત્રને બહુ ફોર્સમાં ના વગાડે, બહુ પ્રેમથી નવાજવું પડે. આવડતું તો નતું, કુબડો હતો, માન માન તો સેટ કરો ફટ કરતો તૂટી. તું તે દાંત ગમા જાય ખસી રેલા. હવે આમાં રહસ્ય શું છે? રહસ્ય એ છે, વિનય વિજયજી મહારાજે કીધું હતું કે આ ગ્રંથ શરૂઆતથી ભણીશ ના ગ્રંથની પૂર્ણાવતી સુધી હું કદાચ મારું આયુષ્ય નહીં બચી શકે. માટે મહોપાધ્યાય યશોજી મહારાજ જો બાકીની જવાબદારી લે કે ગ્રંથ કમ્પ્લીટ કરવાના હોય તો હું ગ્રંથની શરૂઆત કરું. અને મહોપાધ્યાયજી મહારાજે ત્યારે જવાબદારી લીધી હતી, આપ શરૂઆત કરો, હું ગ્રંથ પૂરો કરવા માટે 100% તૈયારી કરીશ. અને આ જ ગાથા બોલતા ત્રટ ત્રત તું કે તા ગમા જાય રે ખસી રે, અને પેન અટકી ગઈ અને હૃદયનો તાર તૂટી ગયો અને આયુષ્ય પૂરું થઈ ગયું. અને પૂજ્યપાદ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ મહાપુરુષ આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા. ગઈકાલનો દિવસ હતો, એમના 350 વર્ષ પૂરા થયા. અને સુરતની પાસે રાંદેર રોડ કરીને એક સંઘ છે, આજે પણ ત્યાં એના પગલા છે, એમની મૂર્તિ છે. જે સુરતના શ્રાવક શ્રાવિકા હોય ખાસ રાંદેર રોડ પાસે જજો અને ત્યાં આગળ સુંદર મજાની આ પ્રતિમાના દર્શન કરજો. જે વિનય વિજયજી મહારાજે જે સ્મૃતજ્ઞાનનો ખજાનો, આટલા અદભુત આપણને રાસના પદો, આટલી અદભુત વાણી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલે અને એ કુદરતી કલમ આવે લખવામાં, ત્રત ત્રત તું તે તાંત ગમા જાય ખસી અને લીટી પડે ને તાર તૂટે, આવું મૃત્યુ તો કોને સાંભળે. કયા ભાગ્યશાળી છેક સુધી આવી જાગ્રત દશામાં રચના કરતો જાય. આજે વિનય વિજયજી મહારાજને યાદ કરીને આપણે બધા બે હાથ જોડી એ મહાપુરુષને નતમસ્તક વંદન કરીએ અને એમના આશીર્વાદ મેળવીએ કે વિનય વિજયજી મહારાજા
આપે જે શ્રુતજ્ઞાનનો ખજાનો અમને આપ્યો છે, અમે એકવાર ભણી શકીએ, વાંચી શકીએ અને આપના જેવા પામી શકીએ. પુણ્ય પ્રકાશનું સ્તવન, તમે નામ સાંભળ્યું છે ને પુણ્ય પ્રકાશ, આપણે જે વખતે અંતિમ સમય હોય ત્યારે આપણે પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવીએ છીએ, એના રચયિતા વિનય વિજયજી મહારાજ, શ્રીપાલ રાજનો રસવાદ કરનારા વિનય વિજયજી મહારાજ, મહાપુરુષમાં જે વિયોગ થઈ. એક બાજુ વાત ચાલે શ્રીપાલની, પણ અત્યારે વાત એકદમ ગંભીર થઈ જાય. વિનય વિજયજી મહારાજ જેવા મહાપુરુષ જગતથી વિદાય થઈ ગયા, શું રચના, શું વીર વિજયજી ને વિનય વિજયજી, પદ્મ વિજયજી, ઉત્તમ વિજયજી, જીન વિજયજી, કેવા કેવા સમયમાં કેવા કેવા સુંદર સાધુઓ થયા છે પ્રભુના શાસનમાં, શું રચનાઓ આપી છે. રચનાઓ આજે પણ સાંભળતા આનંદ આનંદ થઈ જાય. ઘર ઘરમાં શ્રીપાલ રાજાનો રાસ વંચાવવો જોઈએ, ઘર ઘરની અંદર, જે ઘરમાં દરેક શ્રાવક શ્રાવિકા આ શ્રીપાલ રાજાનો રાસ, આ પુસ્તક તમને બતાવી દઉં છું, આજે શ્રીપાલ રાજાનો રાસ, આ ગ્રંથના પુસ્તકોને જે ઘર ઘરની અંદર વાંચે છે, જે લોકોના ઘરની અંદર આ પુસ્તક વંચાય છે, અધૂરો છોડવાનો નહીં, આખો કમ્પ્લીટ કરવાનો, આવી એક માન્યતા ચાલે છે. અને આ માન્યતા ધ્યાન રાખજો, જે પણ કઈ વાંચો, જે પણ શ્રાવિકા બહેનો વાંચો, જે પણ શ્રાવકો વાંચો, ખાસ ધ્યાન રાખજો, ચાલુ કરીને પૂરો કર્યા વિના છોડતા નહીં, અધૂરો મૂકતા નહીં, ગમે તેવી પરિસ્થિતિ થાય. અને ગ્રંથ જો પૂરો થાય એના ઘરમાં 6 મહિના સુધી કોઈ પણ અમંગળ થતું નથી, આવું મેં લોક શ્રાવિકા બહેનો પાસેથી સાંભળ્યું છે, અને જ્યાંથી સાંભળ્યું છે ત્યાંથી જ કહું છું, કારણ કે આપણે જ્યાંથી સાંભળ્યું એ જ કહેવામાં સાચ છે. મને બહુ આનંદ આવ્યો છે, મજા પડી ગઈ છે, હું એટલો બધો આનંદમાં રમી રહ્યો છું અને તમે પણ આનંદ માણજો. વિના વિના થોડી ઘણી શીખાઈ ગઈ, કે શીખવાની હતી જ નહીં, આવડે પણ નહીં, પણ જે મણિમય ઓલો હાર આપ્યો હતો એના પ્રભાવે બધી કળા શીખાઈ ગઈ છે, બધી પ્રભામાં નિપુણ થઈ ગયો છે. અને એક દિવસ જે દિવસે નક્કી થયો છે કે આજે બધા વિના વાદકો ભેગા થવાના છે, અને આજે ગુણ સુંદરી જેને નક્કી કરશે એની સાથે ગુણ સુંદરી પરણશે, એના માટે બધા રાજકુમારો આવી રહ્યા છે, અને આ કુબડો રૂપ આવું કુબડું લઈને અંદર પ્રવેશ્યો, વામણ જેને કે વામણીઓ જ્યાં અંદર પ્રવેશ્યો, ધારપડ રોગ એવો ભરે તારે કેમ જવું છે, હાથની અંદર સીધું એને રત્ન પકડાવી મૂકી દે અને જવા દે, જવા દીધો. મા મૂલ્ય રત્ન હાથમાં આપે એટલે દ્વારપાળી સમજે રિશ્વત નદી, એ સમજે કે કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે આ વ્યક્તિ આવ્યો છે, એટલે આ પ્રયોજનને સિદ્ધ કરવા માટે એને જવા દેવો છે. કારણ કે નીતિમત્તા સાફ હતી, ખોટી દાનત નથી, આંખોના નૂરમાં કોઈ મેલી મુરાદ નથી, એટલે એને કારણે દ્વારપાળ એટલું તો ઓળખી શકતા હતા કે કઈક રહસ્યમય ઘટના છે, માટે એને જવા દે છે. આંખની અંદર પાપ હોય દેખાઈ જશે, આંખમાં પાપ નહીં હોય તો નહીં દેખાય, જેના મનના હૃદયમાં પાપોના સુખ ભાવની જગ્યાએ અશુભ ભાવ ભરેલા હશે ને 100% દેખાઈ જાય. અને બરાબર એમ કરતા કરતા સુંદર મજાનું કુબડાનું હવે કુદરતી એવું થયું, અંદર ઘુસ્યા તો બોલ આશ્ચર્યની વાત, તો બધા રાજકુમારોને, રાજાને, રાણીને, બધા લોકોને આને કુબડું જ રૂપ દેખાય છે, માત્ર ગુણ સુંદરીને એનું ઓરિજિનલ રૂપ દેખાઈ રહ્યું છે. ગુણ સુંદરી તો ખાલી રૂપ જોયું, એમાં એને અંતરથી ઇન્ટ્યુશન થયું અને અંદરથી એવો પ્રતિભાવ થયો કે આજે આની સાથે કદાચ મારો મેળ થઈ જશે, અને અંદરની સાથે જેને ફિલિંગ્સ ચાલુ થવાના, કારણ કે જેની સાથે લેખ લખાયા હોય ને નજર પડતાની સાથે એ ફિલિંગ ચાલુ થઈ જાય છે. પણ આ ગુણ સુંદરી તો પ્રતિજ્ઞામાં બંધાયેલી હતી, ગમે તેટલી ફિલિંગો ન ચાલે, પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા, એટલે પ્રતિજ્ઞા પ્રમાણે ચાલુ પડે. ધીરે ધીરે બધા રાજકુમારો વીના વગાડવાની શરૂઆત કરી અને એની સાથે વીનાનો તાલમેલ કરવાનો, શું વીના વગાડે, એ વીના વાગે એટલે એવી વીના વાગતી હતી કે બધા એની સામે સૂર્યની સામે ચંદ્ર જેવા ફિક્કા લાગતા હતા, નગરની સામે ગામડાને સ્મશાન જેવા દેખાતા હતા. ગમે તેટલા રાજકુમારો ગમે તેટલી મહેનત કરે, ફ્લોપ અને ફીકું, ફ્લોપ અને ફીકું, ફ્લોપ અને ફીકું, કાંઈ દેખાય નહીં, બધાની સામે એનું વિના વાગે, લોકો જ નિર્ણય કરના કે રેવા દે ભાઈ, મૂકી દે, રેવા દે ભાઈ, આનું ક્યાં વાગે, આ ક્યાં વાગે, આનું ક્યાં છે, આ ક્યાં છે, આ કરા છે. વર્ષો પહેલા પાર્લાની અંદર નરીમાન રસ્તા પર એક મજાનું વિમલા દાદાનું દેરાસર છે, ઘણા વર્ષો પહેલા ત્યાં આગળ એક રાતના ભાવના હતી, દેરાસરની સાલગી નિમિત્તે ભાવના હતી, હું અને મારી સાથે સંગીતકાર બે જણા અમે ગયા હતા, વિવેચન કરવાનું સંગીત સાથે ભાવના હતી. મને યાદ છે દિવસ અમે સવારથી પ્રોગ્રામ કરતા કરતા પહોંચ્યા છે, થાકી પણ ગયા હતા, ઉનાળાની ઠીક ઠીક પ્રમાણમાં ગરમી પણ હતી, અવાજ પણ થોડો ઘણો બેસી ગયો હતો, પણ થાકીને બેઠા હતા, પણ ભગવાનની સામે બેઠા હતા ને એટલે મજા હતી. મન દેરાસર રાત્રિનો સમય, મન મંદો, પવન હતો, ખુલ્લું હતું વાતાવરણ, એટલે જરાક આમ આનંદની અનુભૂતિ લાગી રહી હતી, અને એમાં કુદરતી પદાર્થો અને પંક્તિઓ સરસ ખીલી, અને સફેદ 3 ને સફેદ 4 પર બેઝિક નાના અવાજમાં અલગ અલગ ગીતોમાં લોકો જોડાયા. 10 વાગે મુંબઈમાં લગભગ બધા પ્રાર્થના આ ભાવનાઓ પૂરી કરવી પડે, 10માં 5 કમ થયો છે, અને સંઘની દીકરી હતી, પ્રજ્ઞાચક્ષુ, પ્રજ્ઞાચક્ષુ એટલે જેને આંખેથી દેખાતું નથી, પ્રજ્ઞાચક્ષુ દીકરી હતી. સંઘે કીધું દીકરીને ગાવા માટે આપ્યો, આમ પ્રાય કરીને જલી ભાઈઓની સભામાં બહેનોને ગાવાનો વ્યવહાર ઓછો હોય, પણ સંઘની દીકરી અને ઉત્તમ શીખેલું સંગીત અને સંઘમાં પણ એકદમ એનું નામ, અને સંઘવાળાનો બી આગ્રહ કે પ્લીઝ આપો, આખા સંઘમાં લાડકી દીધું, અને સ્વાભાવિક છે કે
ઉત્તમ ગુણિયલ વ્યક્તિના ગુણો દેખાય, અમારી એમના સેવક લાવીને અમારી પાસે દીકરીને બેસાય. એટલે અમે પૂછ્યું કે તમને કયો સુર આપે, એટલે કે સફેદ સાત, સા રે ગ મ પ ધ ની સફેદ સાત. જિંદગીમાં મેં મારા લાઈફમાં કોઈ જે સફેદ સાતમાં ગાનારો કોઈ સિંગર જોયો છે, સફેદ ચાર જોયો છે, બહુ બધો સફેદ પાંચ જોયો છે, આલાપમાં કદાચ સફેદ છો ભયો ભયો. તબલાવાળા મુંજાઈયા વગાડવા પૂછે છે, ફરીથી બોલો બેન. તો કે સફેદ સાત. તબલાવાળા તો સેટ કરો ટપ ટુક 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 કરીને, બધું એમને કઈ ના વાગે. એટલે મુંજાઈ ગયો કે સફેદ ત્રણ ને ચાર ના બે તબલા લઈને આવ્યો છું, આ કે સફેદ સાત તલું કેવી રીતે મેળ પડશે આપવાનું. એ સમજી ગઈ કે આ બધા લોકો નથી સમજી શક્યા મારી વાત. એને ખાલી સ્ટાર્ટ કર્યું, સાની ધપ ધપ ખાલી એને હલાવો ચાલુ કર્યો. મેં મારી આંખ સામે જોયું છે, ચારે બાજુ બિલ્ડિંગની બધી ગેલેરીમાંથી લોકો બહાર આવીને દીકરીને સાંભળી રહ્યા હતા. રસ્તા પર ગાડી ઉભી રહીને લોકો બહાર ઉતરીને સાંભળતા હતા. અને 10 મિનિટ એને જે મંત્રમુગ્ધ કરનાયા, 2 કલાક સુધી ગમે તેટલું કર્યું, એની સામે એને કરેલી 10 મિનિટની ભક્તિને અમે નતમસ્તક થઈ ગયા. અમે પોતે અનુમોદનાને લાયક નતા. આ સુર તાલમાં દીકરી અને સંગીત વિશાળ, જે એને ભણ્યું તું આંખ નથી, એના માતા પિતા અથવા જેમને બી એમને ભણાવ્યું, જે ગુરુ એને તૈયાર કરી, શું કંઠ, કંઠ તો હોય ઘણા પાસે, સફેદ સાતમાં ગાવું ખાવાના ખેલ નથી, અને આ એને કરી બતાવ્યું. કહેવાનો છે માત્ર એક છે, આ કેટલું અદ્ભુત છે શ્રીપાલ રાજાની ભૂમિકા. અને અહીંયા આગળ આ એક બાજુ બધી ગુણ સુંદરી જે વિના વગાડે છે, જોતા રહી જવાય, કલ્પના ન થઈ શકે એવી વિના વાગી રહી છે. અને આમ કરતા કરતા છેલ્લે કુબડાની સામે લોકો કુબડો જોવે છે, આ તો રૂપ દેખે છે, એટલે પોતે વિના આપે છે વગાડે. વીણાને જોતાની સાથે શ્રીપાલ વીણાના દોષો કહે છે કે આ તુંબડું છે ને એ હજુ શુદ્ધ થયું નથી, ચડ્યું નથી, અને આ તાર છે ને ગોઠવાયા નથી, એટલે અશુદ્ધ છે, આમાં સુર જ નહીં નીકળે, એટલે આ બરાબર સુર સારા કરવા પડશે. સુર સારા કર્યા પછી વાગશે, તમને ખ્યાલ છે, તમે જોજો કોઈ બી સંગીતના પ્રોગ્રામમાં તબલા વાળા આવી છે, ટક 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 કરીને પેલા તબલું એને ફિટ કરે, ઢોલ વાળો ચાવી મારીને એ પોતે પાનું લગાવીને એને ફિટ કરે, હાર્મોનિયમ વાળાએ પણ સુર તાલને સંતુર સાથે અથવા વીના સાથે અથવા તો ગિટાર સાથે મેળવવા પડે. સુર તાલ જ્યાં સુધી બંનેનું બેલેન્સિંગ ના થાય, બધું કદરૂપું લાગશે. આ વિનાને પેલા પોતે સેટ કરે છે, તારને ફિટ કરે છે, માત્રામાં સેટ કરે છે. લોકો જોવે છે કે આ જિંદગીમાં નથી કે હું શીખ્યા કરે, હું કરે છે. 1/2 કલાકની મથામણ પછી એને ખાલી પેલો સુર વગાડ્યો, અને સુર વગાડતાની સાથે લોકો મંત્ર મુગ્ધ દેખા. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, બંનેના સુર તાલ જામી ગયા, બંનેના રાગ એકબીજા સાથે મનમેળ થઈ ગયા. જે પરીક્ષાથી પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે અલગ 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 પ્રકારના સાધનીસા અલગ અલગ પ્રકારના સુરતાલ લેવા લાગ્યા, મંત્ર મુગ્ધ થઈ ગયા, બધું સરસ થઈ ગયું. અને હવે તો પરણવાનો પ્રસંગમાં તો જીત થઈ ગઈ છે. અને પરણવાના જયારે નિમિત્ત આવે છે, અને તે વખતના સમયની અંદર બધા રાજાઓ કહે છે, શેનો આ પરણે, ઉભડા સાથે શેનું પરણવાનું, અમે રાજકુમારો છે, રાજકુમાર સાથે કેમ ના પરણે, ભયા જોયા જ કોઈ દિવસ રાજાની રાજકુમારીઓ કોઈ દિવસ કોઈ કુમડાને પરણી હોય, અમારી સાથે તારે આ નહીં ચાલે, યુદ્ધ કરવું પડશે. અરે તે વખતના સમયમાં આ બધી પરિસ્થિતિ જોઈને રાજા કે જે શાંતા, ભાઈ સમજાતું નથી આટલી કળા, અને મારી દીકરી પણ તારા પર અત્યારથી આફરીન પોકારે છે, તારું ખરેખર સાચું રૂપ જે પસંદ જે હોય પાર કર, તમને ખ્યાલ આવે કે તારું કયું રૂપ શોભી રહ્યું છે. અને વખતે પોતાનું રૂપ પોતે બહાર લાવીને બતાવે છે, અને મૂળ રૂપ જોઈને લોકો આભાર થઈ જાય છે. આ રૂપ અદભુત ગુણ સુંદરી ખુશ ખુશાલ થઈ ગઈ, જેની સખીઓ સાથે વાતો કરતી હતી. કારણ કે તમે જોજો આજના ટાઈમની અંદર પણ આજના આપણા દીકરા દીકરીઓ વાત કરે, ડોક્ટર જ છોકરો લાવજો, મને ડોક્ટર સાથે જ ફાવશે, ડોક્ટર જ ડોક્ટરને સમજી શકે, સીએ સીએને સમજી શકે, સીએસ સીએસને સમજી શકે, સીપીએ સીપીએને સમજી શકે, એલએલબી એલએલબીને સમજી શકે, ડોક્ટર ડોક્ટરને સમજી શકે. આપણે તો અરિયંતને ઓળખવાના, બીજા કાંઈને ઓળખવાના નથી, એટલું ધ્યાન રાખ. સંસારના પૈડા જેમ ચાલ તેમ ચાલવા દો, આપણે અરિયંતને સમજી શકીએ અને અરિયંત સાથે આપણો તાલમેળ થઈ ગયો, બધું સીધું સીધું છે. સિદ્ધ ચક્રની આરાધનામાં શ્રીપાળે ક્યાંક એને સમજાવવાનું હતું, કળા દ્વારા સુંદર મજાની કળાને વગાડી દીધી, અને લગ્ન થઈને ગુણસુંદરી એને વરણી ગઈ, ગુણસુંદરી એને પ્રાપ્ત થઈ ગઈ. અને તે વખતના સમયમાં એને ગુણસુંદરી મનમાં વિચારે છે, મેં પ્રતિજ્ઞા તો લઈને જો હવે આ વ્યક્તિ જો મને પસંદ પડ્યું ન હોત, ને આને પણ જો વિના વગાડી ન હોત આજના દિવસે, તો મારા લગ્ન ન થાત, એટલે મેં તો માત્ર ને માત્ર નગરમાં એટલું માત્ર વેર જ વસાવ્યું. કેટલું સરસ ગુણસુંદરી વિચારે છે, મારા કારણે વેર વસ્યો, મારા કારણે આ પિતા માતાને તકલીફ પડત. કેવા ઉત્તમ જીવો, કઈ પણ ઘટના પ્રતિજ્ઞામાં કઈ પણ કદાચ બનવા કાળે કંઈ પણ બનવાનું હોય અને કદાચ ન થવાનું હોય, તે પોતાના પર રહે, કોઈ બીજા પર ન રહે, કેટલી સરસ ઉત્તમતા બતાવી. ગુણસુંદરી ખરેખર ગુણસુંદરી છે. અને એ વખતે આટલો સરસ યોગ થઈ ગયો, અને સરસ મજાના ભાવ સાથે આ બંને જણાના લગ્ન વિધિ થઈ, વિવાહ વિધિ થઈ, અને વિવાહ વિધિ કરીને સુંદર મજાના બંને ભોગ ભોગવે છે. જોત જોતામાં
મહિના તો મળી, મદન મંજરીઓ મળી, અને એમ કરતા કરતા ગુણસુંદરી સાથે પણ લગ્ન થઈ ગયા. કુંડલપુર નગરની અંદર આવી મજાની દુનિયાની સ્થાપત ચાલુ થઈ અને આ સંસારના જીવનની અંદરના રથ પેડાઓ ચાલુ થઈ ગયા છે. ખરેખર એક અદભુત વાત આવે છે. રાસમાં લખેલ એક મજાની પંક્તિ છે, પુણ્ય સાડી પુણ્યવંત જ્યાં પગ ધરે ત્યાં આવે સાથે રિદ્ધિ. પુણ્ય સાડી આત્મા જ્યાં પગલું મૂકે છે ત્યાં રિદ્ધિ સાથે આવે છે. યાદ રાખજો, જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. મારી વાત બરાબર સમજો, જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, પણ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. રામ જ્યાં જાય એટલે આખી અયોધ્યા નગર ની પાછળ ત્યાં દોડતી. રામ જ્યાં રામ ત્યાં અયોધ્યા. ઉત્તમ પુરુષોને મુહૂર્ત જોવા પડતા નથી, જ્યાં જાય ત્યાં મુહૂર્ત આપોઆપ સેટ થઈ જાય છે. ઉત્તમ પુરુષો જ્યાં જાય ત્યાં આપોઆપ બધો ધર્મ સચવાઈ જતો હોય છે, ત્યાં બધું ગોઠવાઈ જતું હોય છે. સવાર સુધી કોણ આવશે ને કેમનો આવશે પ્રશ્ન ચાલતો હોય, અચાનક માણસો ક્યાંથી આવી જાય ખબર જ ન પડે. પુણ્યશાળીનું પુણ્ય એટલું ધીકતું પુણ્ય હોય છે. આવો જ એક દીકરો છે શ્રીપાદ, જ્યાં જાય છે ત્યાં પુણ્યશાળી આત્મા પુણ્ય મૂકે છે અને પુણ્ય પહેલા પહોંચે છે અને એના આધારે બધી ગોઠવણી થઈ જતી હોય છે. અને એમ કરતા કરતા એ પુણ્યશાળી આત્મા જ્યાં જ્યાં પદાર્થ પદાર્થ આગળ વધે છે, ગુણસુંદરી સાથે લગ્ન થઈ ગયા છે, બેઠા છે, આનંદ વિનોદ પ્રમોદ ચાલી રહ્યો છે, કોઈ માથે જવાબદારી નહીં. તમને કદાચ આમાંથી એક વસ્તુ ગમી ગઈ હશે કે આવું બેઠા બેઠા આપણને પૈસા મળ્યા કરે તો આપણે એનું કંઈક જોબ જ નહીં કરવાની. કારણ કે અમેરિકામાં તો બેસવાની જગ્યા જ ન, ઉભા ઉભા જોબ કરવી પડે. એના કરતા બેટર છે કે આવું પુણ્ય કેટલું સારું, 100% એમ હશે. 100% ખાલી સિદ્ધ ચક્ર ભગવાનની આરાધના કરી લો ને આવી સરસ બધું બની જશે. દેવગુરુ આવું માથા પર રાખવું. મહિના દેવી આવી સુંદર મજાની ધર્મ પત્ની જે ખરેખર કલ્યાણ મિત્ર છે એવી કલ્યાણ મિત્ર પત્ની રાખો, જે માત્ર મોજશોખ માટે નહીં, જે માત્ર આત્માની હિતની ચિંતા કરે. દેવગુરુ ધર્મની મુખ્યતા હૃદયમાં બેઠેલી હોય અને જેના તકે આપણી શ્રદ્ધા મજબૂત થઈ જાય એવા પ્રકારના ભાવ અંદરથી કેળવાઈ ગયા હોય, બધું જ સત્ય છે. જે જીને ભક્તે નવી દીઠું તે બીજાથી કેમ થશે. જો ભગવાનની ભક્તિથી તને નથી થયું, બીજાથી નથી થવાનું, ભગવાનની ભક્તિથી જ થવાનું છે. પ્રભુની ભક્તિ પણ જોઈશે મજબૂત શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા, દીર્ઘ શ્રદ્ધા, તીવ્ર શ્રદ્ધા, ઉત્કંઠિત શ્રદ્ધા, તો કામ થશે. એના વિના નથી થવાનું. એ બધું 100% જોઈશે ત્યારે થવાનું છે. અનેક દિવસ આવી તે બેઠા છે અને એક પરદેશી પુરુષ ત્યારે નગરની અંદર પ્રવેશ કરે છે. અને પરદેશી પુરુષ આવે છે એટલે પરદેશી પુરુષ સાથે પોતે વાત કેવડવી છે, કારણ કે પોતે ખૂબ નવરો છે. ત્રણ જણને કામ સોંપ્યા છે, વાહનના વેપાર સરસ ચાલે છે. અને જો લોચો કરવા જાય તો એક કલ્યાણ મિત્ર તો ગુમાવ્યો છે, એટલે કોઈ ખોટું કરવાનો ચાન્સ જ નથી. આમે સજ્જનતાથી આમે સજ્જનતા રાખવી પડે નથી, એટલે બધા વેપાર ઓટોમેટિક ચાલ્યા કરે છે. કાંઈ જોવાનું નહીં, કંઈ નહીં, હિસાબ કિતાબ કાંઈ નહીં, બધું વફાદારી પૂર્વક ચાલે છે. સિદ્ધ ચક્રનો પ્રભાવ છે, કોઈ ખોટું કરી શકે એમ છે જ નહીં. અને એ વખતના સમયમાં બેઠો છે એટલે પૂછે, કાંઈ અદભુત આશ્ચર્ય, પરદેશથી આવ્યો છે, ક્યાં જઈને આવ્યો, કઈ જોયું, કઈ વિશેષ જોયું, કઈ વસ્તુ હોય તો મને જણાવો, તો આપણને ખબર પડે કે આપણે કઈક વસ્તુ પ્રાપ્ત કરી શકીએ. અને એ વખતના સમયની અંદર પોતે કહે છે, હું 300 યોજન દૂરથી આવું છું. ત્યાં કંચનપુર નામનું એક નગર છે અને નગરમાં વજ્રસેન નામનો રાજા છે અને કંચનમાલા નામની ત્યાં આગળ રાણી આવેલી છે. અને એ રાણીની સુઉત્તમ અદભુત ત્રૈલોક્ય સુંદરી નામની દીકરી છે. એમ સમજી લો કે ચાર દીકરા પર એક પુત્રી છે. ચાર વેદ ઉપર એક અદભુત ઉપનિષદ હોય ને એમ ચાર દીકરા પર એક અદભુત મજબૂત દીકરીનો એને જન્મ થયો છે. અને અદભુત એ અદભુત વાતાવરણમાં દીકરી મોટી થાય છે. નામ છે ત્રૈલોક્ય સુંદરી. એની અવસ્થા તો જુઓ, ચાલે તો એમ લાગે કે મલપતિ હાથની ચાલી રહી છે. રૂપ રૂપની અંબાર છે, પુષ્ટ યવન વયવાળી છે, ધન ધાન્યથી શોભતી છે. એટલું જ નહીં, એના રૂપ ગુણથી એની આંખો કમળની પાંખડી જેવી છે. એના કાન મોટા અને એમાં લગેલા લટકણા કાનની શોભાને વધારનારા છે. કેશ વાલકડિયા અને સુંદર મજાના ભરાવદાર માથાથી ભરેલા છે. આંખો એકદમ મસ્ત મજાની ઓડી અને એકદમ સરસ દેખાતી હરિન પક્ષી છે. નાકનું નમનાશ કંઈક અદભુત પક્ષાએ લાગેલું છે. અધર હોઠ એ તો બિલુડીના પાંડે પણ પાછા પાડે એવા સુંદર મજાના, દેખાતા કિંપાક ફળને પણ ઝાંખા પડે તેવા લાલ વર્ણીઓ સુધી રહ્યા છે. એના શરીરના બાંધાઓ કંઈક અદભુત છે. એક 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 વર્ણન કર્યા છે. આવી વર્ણનવાળી ત્રૈલોક્ય સુંદરી છે અને એના લગ્ન માટે સ્વયંવર રચાવવાનો બહુ મોટા પાયા પર પ્લાન થઈ રહ્યો છે. અને સ્વયંવર જ્યાં રચાવવાનો છે ને ત્યાં આગળ ચારે બાજુ માછડાઓ બાંધ્યા છે. બધા રાજકુમારને બેસવાડે મસ્ત મજાના અલગ અલગ પડદાવાળા માછડાઓ કર્યા હોય અને માછડાની વચ્ચે એક રજતમય મણિમય એક થાંભલો કરેલો છે. અને થાંભલામાં એક એને પોતે રાજ રત્નજડિત સુવર્ણમય સુશોભિત પૂતળી મૂકેલી છે. અને દોસ્ત સાચું કહું, જેઠ મહિનો ચાલે છે, અષાઢ મહિનાની બીજના દિવસે આવતીકાલથી આ એકમ તો થઈ, આવતીકાલના દિવસે મંગલમય ક્ષણમાં આ ઉત્તમ કાર્ય થવાનું છે, સ્વયંવર રચાવાનો છે. દોસ્ત મારું અંતરમને એમ કહે છે કે તે મને પૂછ્યું છે, બીજના દિવસે તારું કાર્ય સિદ્ધ થાય ને એવું હું ચોંકું છું. જાને ટ્રાય કરને પહોંચી જવાય તો. 300 યોજન, એક યોજન એટલે 12 કિલોમીટર, આટલું દૂર, એવી આટલું દૂર પહોંચવું કેવી રીતે, ગમે તે રીતે જાય તો પહોંચે કેવી રીતે, તમે જાણો છો શ્રીપાલ કાંઈ નથી કરવાનું.
એની પાસે તો મનીમય રત્નનો હાર છે, આંખો બંધ કરીને ધ્યાન કરશે એટલે પહોંચી જવાનો છે, ધ્યાન કરશે એટલે નગરના ભાગોળે જ પહોંચી જવાનો છે, એ નગરની અંદર જ આવી જવાનો છે અને નગરમાં પહોંચી જવાના 100% કાર્ય થવાના છે. અને એમ કરતા કરતા આશ્ચર્યની વાત તો એ છે કે ખરેખર અદ્ભુત ભૂમિકા લેવા જઈએ અને તે વખતના સમયમાં ત્રૈલોક્ય સુંદરીને પરણવા માટે એને પોતે આગળ વધવાનું છે અને એ વખતે પોતે ત્યાં પહોંચી રૂપને બદલી નાખે છે, રૂપને બદલીને અંદર નગરમાં જવાનો પ્રવેશ કરે છે. દ્વારપાળ એને રોકે છે ત્યારે એને સોનાનું કડું આપે છે, સોનાનું કડું આપીને અંદર પ્રવેશ કરાવે છે. સોનાનું કડું આપી અંદર પ્રવેશ કરે બધા રાજકુમાર અસવાર્યા ગયા, એક એવો ફૂબડી કાય વાળો આવ્યો છે, એ તું પરણમાં આવ્યો છે, આ રાણીનો સ્વયંવર છે, અહીંયા ક્યાં ઘૂસ્યો, એ કે તમે જે માટે આવ્યો છે એ માટે જ હું આવ્યો, કોઈ ચિંતા નહીં. બધે 100% ત્યાં આગળ બેસી ગયો, 100% પોતાનું રૂપ બદલીને ત્યાં આગળ બેઠો છે, કોઈને એના રૂપ દેખાતા નથી, રૂપને બદલવાની વિદ્યાઓ છે. કારણ કે ઉત્તમ પુરુષો પોતાની જાતિ કુલ પોતાના મોઢેથી બોલે નહીં, પણ સામેવાળાને બોલવા માટે મજબૂર કરી દેને એવી પરિસ્થિતિ તો 100% નિર્માણ કરતા હોય છે. યાદ રાખજો, સત્વને એવું કેળવવાનું, શ્રાવક તરીકે તમે જ્યારે બહાર નીકળો ને લોકો તમારી ઓળખ શ્રાવક તરીકે ઓળખવા જોઈએ કે આ શ્રાવક છે, એ આવે છે, એટલે આપણે આ રીતે રાખવું જ પડશે. હું જેમ ગુરુજી પાસે અભ્યાસ કર્યો, નવકાર મંત્ર મેં જે ગુરુજી પાસે લીધો છે, વસંતભાઈ ગુરુજી, મને યાદ છે આજે કોઈના બી ઘરે વાપરવા કરવાથી આવવાના હોય, કોઈના ઘરે અચાનક આજે આપવા ઘરે આવવાના છે, મને યાદ છે એમને કોઈ દિવસ કેવું નથી પડ્યું કે હું ઉકાળું પાણી પીશ, એના માટે દરેકને મેં કહીએ ગુરુજી આવવાના છે, ઉકાળું પાણી સારી દીધું, ઘરની અંદર અભક્ષ્યનો ડબ્બો એ બહાર ન પડ્યો, એ કામાને એમના જીવનનો આચાર, એમના જીવનનો ડર, એમની થાક, એમનો પુણ્ય, એ કામાને ઘરની અંદર બિસ્કિટ જેવું પેકેટ બહાર ન હોય, બધું અંદર પોતાના ઘરમાં તો વાપરતો કાંઈ જ નહીં, અને સાત્વિક કાકરો મધ દૂધ ચા એકદમ ખપેવું બનાવીને ભાવ, અને અંદરથી થરથરતા હોય કે ગુરુજી પૂછીને તો સારું, પૂછશે તો કંઈક લોચો નીકળ્યો, અને એ બેને એટલો તો અભ્યાસ કર્યો હોય, બધું ખબર હોય તો એ બે બેને પૂછી લીધું હોય કે ગુરુજીને આ બદામ તો અત્યારે ચાલે ને, બધું મેં બરાબર વિચાર્યું છે ને, એટલે બે જણા બે જણ કે છે ને જેના ઘરે પ્રસંગ હોય એનાથી ભૂલ થવી સંભવિત હોય, એટલે બે જણા બીજાને સપોર્ટ કરે. આમાં ઉર્મિલાબેનને આપણે ત્યાં ક્લાસમાં સાંભળે છે, ઓળખ પાસે વસંતભાઈ ગુરુજી સમીવાળા હતા, અમારા પિતાજીના મિત્ર દિલીપભાઈ એમના સહાયક ઉર્મિલાબેન છે, અને બહુ અમારો અંગત સંબંધ મુંબઈથી સંબંધ વડાલા નામે ઓળખતા એમને, અને એમને એક દીકરા ત્યાં અત્યારે ત્યાં રહે છે, એ ઉર્મિલાબેનને ખબર હશે વસંતભાઈ ગુરુજી જેમની પાસે મેં નવકાર મંત્ર લીધો, આ છાપ ઉત્તમ પુરુષ જ્યાં જાય ત્યાંની છાપ આગવી ઊભી હોય, એ જ્યાં જાય ત્યાંની છાપ ઊભી થઈ જ જાય, કરવી ન પડે, આપોઆપ ઊભી થઈ ગઈ, આવી સુંદર મજાની છાપ સાથે ઉભેલા, અને તે વખતના સમયની અંદર કુબડા આવી રીતે બધા બેઠા છે, અને સુંદરી અંદરથી હવરમાળા લઈને પ્રવેશ કરે છે, અને સુંદરીની પાસે બધી દાસી ચાલતી છે, વ્યવસ્થા એવી સ્વયંવરમાં હોય, દરેક રાજકુમાર બેઠા હોય અને દીકરી ત્યાં આગળ હારમાળા લઈને ચાલે, દરેકની સામે ઊભી રહે અને બાજુમાં રહેલી દાસી છે ને આખો રિપોર્ટ આપે, એને મનમાં બેસે સ્વયં વૃણોથી સ્વયંવર, એ જેના પર હાર નાખે એની સાથે એના લગ્ન ફાઈનલ, એને નક્કી કરવાનું સ્વયં વૃણોથી, તને જે પસંદ પડે એની સાથે તારે કરવાનું. દાસી આવી આવીને એક એકના વર્ણન કરે છે, એની પાસે આ ફલાના દેશનો રાજકુમાર છે, આવો ગુણ વૈભવ છે, આટલું ભણેલો છે, આટલી કળામાં હોશિયાર છે, આટલા યુદ્ધ કર્યા છે, આટલી જીત મેળવી છે, અને એના દેશના, એના રૂપના અને એના શરીરના ત્રણ પ્રકારના દોષો બોલીને આગળ વધતી જાય છે. કોઈના સાથે તાલમેલ થતો નથી, પણ આશ્ચર્યની વાત છે કે કુબજનું રિયલ સ્વરૂપ એને જોયું છે, બીજા કોઈનું સ્વરૂપ એને નથી જોયું, અને શ્રીપાલ રાજાને પણ થઈ ગયું કે આ બધા દેશના અને બધા કાળના અને બધાના જો રૂપના અલગ અલગ પ્રકારના દોષો બોલે છે, એટલે વારંવાર છે ને કુબજ પોતાનું રૂપ બદલતો હતો, ઘડીકમાં સારું રૂપ બતાવે, ઘડીકમાં નબળું રૂપ બતાવે, ઘડીકમાં સારું બતાવે, ઘડીકમાં નબળું બતાવે, આ ખાલી ઓલી જ જોઈ શકે, એટલે એના મનમાં બી ત્રાસકો પડ્યો કે હું આને જોઉં છું, મારા મનમાં આના પ્રત્યે ફિલિંગ્સ તો થઈ છે, પરંતુ આ ખરેખર મને સાચા રાજાનો જ હશે ને, મને ડાઉટ લાગે છે, અને અંદરથી અમલકાયા કરે છે કે સ્વયંવરમાં મજા કરો, આજે એટલું અદભુત, પહેલો બીજો ત્રીજો કરતા 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 છેલ્લે આ કુબજોનો નંબર આવે, અને કુબજોને જોય છે ત્યારે પોતાનું ઓરિજિનલ રૂપ બતાવે છે, ઓલી વર્ણન કરે છે કે અજાણ્ય પુરુષ આવ્યો છે, ક્યાંથી આવ્યો જેનો કોઈ રિપોર્ટ નથી, પણ દેખામાં તો હાવ કદરૂપો છે, ઓલી રિપોર્ટ નેગેટિવ આપે છે, આ એના ગળામાં વરમાળા સીધી નાખી દે છે, વરમાળા નાખ્યું ને તમે જો તો ચારે બાજુ રાજકારો ભયભીત થઈ ગયા, તલવારો ખુલી, અરે આ શું માંડ્યું છે, આ મજાક કરવા માટે અમને બોલાવ્યા છે, આ કુબજાને પરણો તો પહેલેથી પર નહીં જાઓ ને, અમારી સાથે શું પરણો છો. રાજન કહે છે ચિંતા ન કરો, યુદ્ધનું વાતાવરણ ન બનાવો, મારી દીકરી વિચક્ષણ છે, નામ છે તેનું ત્રૈલોક્ય સુંદરી, એ કંઈ પણ ગરબડ નહીં કરે, એ જે કરશે સારું કરશે, પ્લીઝ ઉતાવળ ના કરો, મને જોવા તો શું છે શું નહીં એટલું મને કરવા દે. અને વખતના સમયની અંદર અદભુત રીતે જે પુતળી રાખેલી છે એ પુતળીમાંથી વિમલેશ્વર રાજદેવે રાણીના મનમાં સંકેત આપેલો,
મૂકી દે, આના પર મૂકી દે અને એને વરમાળા નાખી દે. એટલે અંદરથી વિમલેશ્વર દેવનો જે સંકેત આવ્યો તો એ સંકેત બહુ સ્પષ્ટ હતો. ત્યારે રાજન કે છે, શ્રીપાલ તારું રિયલ રૂપ હોય તો કંઈ પ્રગટ કર ને, કે આ રત્નમય રત્નજડિત પ્રતિમા જો કહેતી હોય એટલે કાંઈક તો રહસ્ય છે. ત્યારે પોતાનું રૂપ પ્રત્યક્ષ કરે છે અને રૂપ જેને બધા લોકોના મોહમાં પડી જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે કે આવું અદ્ભુત રૂપ મનુષ્ય લોકની અંદર કેવી રીતે સંભવિત છે, આવું રૂપ ક્યાંથી એને પ્રાપ્ત કર્યું છે, ક્યાંથી લાવ્યો છે, અને આવા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. યાદ રાખજો, રૂપ કેટલું મળ્યું છે મહત્વનું નથી. રૂપમ મા પૃચ્છ ગુણમ પૃચ્છ, શ્રીપાલ પાસે ગુણ હતા, રૂપ તો બહુ પછીની વાત છે. લબ્ધિઓ અને ચમત્કારો એ તો મળે ન મળે એ વાત જવા દો, બહુ બહુ તો આપણે તો નવકાર મહામંત્ર મળ્યો છે, ધારે ત્યારે બધા ચમત્કારો આપોઆપ સર્જાઈ જાય છે. અત્યારે આ બધી વસ્તુ જોઈને તમે એમ વિચારશો, શ્રીપાલને બધું મળ્યું, એટલે આપણને તો એક નહોતું મળતું. એક છોકરાને લગ્ન કરવા હોય 200 300 100 25 50 બાયોડેટા ફેરવીએ, એક પણ છોકરી મનપસંદ પડતી નથી. એક હાઇટમાં સેટ થાય, એક રૂપમાં સેટ ન થાય, એક લુકમાં સેટ થાય, હાઇટમાં સેટ ન થાય, એક બેમાં સેટ થાય, એજ્યુકેશનમાં સેટ ન થાય, એજ્યુકેશનમાં સેટ થાય તેને અહીંયા ના આવવું હોય, અહીંયા આવવું હોય તેવા આ પ્રકારની રૂપાળી ન હોય, કેટલા પ્રોબ્લેમ ભેગા થાય, છેલ્લે કશું ચોઈસ વાળું મળતું નથી. અને તમે જોજો આપણી સંસ્થાની દશા પણ આવી જ છે. તમે નવી ગાડી ખરીદો ને, તમે નવો મોબાઈલ લઈ લો ને, આજે તમે લઈને આવ્યા હોય, પૈસા પૂરા ભરી દો હોય, અફલાતુન માફલાતુન લઈને આવ્યા હોય, આજે જ સાંજે તમે લઈને આવ્યા છો અને રાત્રે તમે ટીવી જોવા માટે બેઠા છો, અને ટીવીમાં તમને સમાચાર આવે કે 2 દિવસ કે 4 દિવસ પછી એક મજાનો મોબાઈલ લોન્ચ થવાનો છે, બહુ અદ્ભુત છે, એમાં આવું આવું છે અને પ્રાઇસ એની આટલી જ છે, તો તમને શું વિચાર આવે, મને શું વિચાર આવે, આપણને બધાને શું વિચાર આવે? ચલો 2 4 દિવસ રોકાઈ ગયો, અત્યારે આનાથી સસ્તામાં યાર મસ્ત એટલું જ સેમ ટુ સેમ પીસ મળે. એટલે હવે આના પ્રત્યેનો બધો જે લાવેલો હાવ ભાવ રાગ બધો ખલાસ. આજ બધી પરિસ્થિતિ છે, આજ બધી પરિસ્થિતિ છે, અને આજ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવે? મારા એક મિત્ર હતા, બોલો, એને છે ને લગ્ન નતા થતા. હવે લગ્ન નતા થતા એટલે કેટલી મહેનત કરતો હતો, પછી છેલ્લે તેને નક્કી કર્યું, જે મળે મને આ પણ મારે પરણી જવું, એમ કરતા કરતા સારી પાત્ર સાથે લગ્ન પણ થઈ ગયા. આપની માનો લગ્ન થઈ ગયા પછી છે ને સારી સારી દીકરીના માંગના માટે ફોન આવવા, અને હવે મને કે એક વાર મને ક્યારે સારું ગજબ કહેવાય, જ્યારે ખરેખર આ બધી દીકરીને આપણે જોઈએ, આપણે ફોન કરીને બધાએ ફટ પ્રતિ ના પાડી, પછી તો આપણે લગ્ન કરી લીધા અને હવે સારા સારા માંગના આવે છે, અને આપણું સાંભળે કે પતિ ગયો, એમના લગ્ન થઈ ગયા, એટલે પછી કોઈ આગળ વાત તો ન થાય, પણ આપણે એમ થાય કે કાલું કર્મ કેવું વિચિત્ર હતું, કે ત્યારે અત્યારે એમ જે મળે એને વધાવી લેવાની વાત હતી, અને પછી એમ વિચાર આવે કે થોડી રાહ જોઈએ તો આટલું સારું મળે. બધું બસ સંસારનું સ્વરૂપ જ આવું છે. ભારતનો નકશો બની શકે, સંસારનો નકશા ક્યારેય પણ બની ન શકે. આમ કરતા 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 આગળ વધતા વધતા બીજા નંબરની અંદર એક દૂત આવે છે, અને દૂત આવીને એને પોતે નગરમાં ભોગો ભોગવાય છે, કોણ સુધી રહે છે, ત્યારે એક દૂત આવીને કહે છે, ઘોડા સવાર પર આવ્યો છે, કે હું દલપત્તન નામના નગરમાંથી આવ્યો છું, ધરાપાલ રાજા ત્યાં આગળ રાજ્ય કરે છે, અને ત્યાં આગળ એને 84 રાણી છે, 84 રાણી, અને એમાં ગુણમાલા નામની એક અદ્ભુત રાણી છે, એ ગુણમાલા નામની રાણીની એક અદ્ભુત શૃંગાર સુંદરી નામની દીકરી છે. અદ્ભુત 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 સુંદરી છે, જે સુંદરીના લગ્ન માટેનો કોઈ પ્રસ્તાવ ચાલી રહ્યો છે, પણ દીકરી બહુ વિચક્ષણ. એ તો એમ કે છે કે એક દાણો ચાંપે એટલે આખી રસોઈ ખબર પડી જાય એક દાણાથી, અને એક સુપટનું આક્રમણ જોઈએ એટલે બધા સુપટોમાં કેટલું પાણી છે એ આપણને ખબર પડી જાય. કવિતાનું એક પદ સાંભળીને બાકીના પદને જે પૂરું કરી શકે ને એ વિચક્ષણ પુરુષ કહેવાય. આવા બુદ્ધિશાળી વ્યક્તિઓ તો લગ્ન કરો બાકી નથી કરવા, ચોઈસ તો હોય નહીં. પહેલાના જમાના હતા કે ભાઈ વરમાંથી ઘર બનશે, આજે તો એવા કઈ જમાના રહ્યા નથી. દીકરીઓ બી એમ ચંકે છે, મારી માતાએ કેટલું સ્ટ્રગલ કર્યું, મારે બધું નથી જોવું. સમય સમયને આધીન બધા વિચારો છે, સમય સમયને આધીન બધી ભૂમિકા છે. એ શૃંગાર સુંદરીની 5 સખી હતી, નંબર 1 પંડિતા, નંબર 2 વિચક્ષણા, નંબર 3 પ્રગુણા, નંબર 4 દક્ષ નિપુણા, નંબર 5 દક્ષા. આ 5 લખજો, 5 એ 5 પર આવતીકાલે આપણે આ સંદર્ભ પર આગળ જવાના છીએ. આજે અહીંયા આગળ છોડીશ. પંડિતા, વિચક્ષણા, પ્રગુણા, નિપુણા અને દક્ષા, 5એ 5 સખીઓ હતી. 5એ 5 સખીની સાથે સવદા કરે, બધી સખી ઉત્તમ નામ પ્રમાણે ગુણ, પંડિત એટલે પંડિત એમાં પાછી ન પડે, વિચક્ષણ એટલે બી બુદ્ધિની વિચક્ષણતા, પ્રગુણ એટલે ખરેખર ગુણિયલ, દક્ષ એટલે એકદમ હોશિયાર, નિપુણ એટલે એકદમ પરિપૂર્ણ ઊંડી. આવી 5 સખીઓ સાથે અલગ અલગ વાર્તાલાપ કરે અને કે જો લગ્ન કરવાને એટલે સરખી સરખી જોડી હોવી જોઈએ, તું સમજી લે, તારી તારી સર પ્રમાણેનો ન મળ્યો તો તને જિંદગી ન જીવાય, એટલે મને તો જોવું છે કે જે બી પ્રણવ આવશે તો હું બધું ચેક કરીશ, એમને એમ નથી લેવાનું, મારું આ તો ટસનું મસ નહીં થાય, મામ જ રાખવાનું છે. અને પછી કઈ રીતે આ લોકો સાથે શ્રીપાલનો મેળ થાય છે, પંડિતના વિચક્ષણાની પાસે કઈ રીતે પરીક્ષા લેવાય છે, કન્ડિશન આટલી, એક કાવ્યનું પદ મૂકવાનું અને બીજા પદને જે મારા ચિત્તમાં જે પદ આવ્યું હોય એને વિચારીને જે પૂરું કરી શકે એની સાથે પરમિશ, કઈ સમજણ પડે છે, કઈ રીતે કયું પદ મુકાય, મારા મનમાં જે આવ્યું હોય તમને કેવી રીતે ખબર પડે, આવી આવી પરીક્ષામાંથી શ્રીપાલે પાસ થવું પડે છે. ખાલી માત્ર રાણી મળે એમની જોતા, રાણી મેળવવા માટે એની પાસે કેટલી તૈયારી છે,
એની બુદ્ધિની કેટલી પ્રતિમા છે, કેટલી પ્રજ્ઞા છે, એની પાસે કેવી સાધનાઓ છે, કેવી ઔષધિ છે, કેવા દેવોની સહાય છે, એના મૂળમાં જો કોઈ પણ કારણ છે, મૈના સુંદરીનો અનંત ઉપકાર છે, દેવગુરુ ધર્મ છે અને નવપદનું ધ્યાન છે, માટે આ ઘટના ઘટે છે. આવતીકાલના દિવસે સમ્યક દર્શન પણ આવશે. સમ્યક દર્શન 67 ગુણો છે. 67 સાથ્યા, નૈવેદ્ય, ફળ, પ્રદક્ષિણા, ખમાસમના અને સુંદર જાણી ઓમ રીમ નમો દંશનસ એ પદનો જાપ કરવાનો. એ 20 બાંધી માળા, 2 ટાઈમ દેવંદન, 3 ટાઈમ 2 ટાઈમ પડી લે, 3 ટાઈમ દેવંદન, પચખાંડ પરવાની અદભુત વિધિ અને આવતીકાલથી ચોખા વ્હાઈટ રંગ સફેદ વર્ણ એટલે ચોખાનું દાન, ચોખા ના મિલ, ચોખાનું ઢોકળું ચાલે, ચોખાની રોટલી ચાલે, ગેસ ચાલે, ભાત પણ ચાલે, ઘણી બધી વસ્તુ સફેદ રંગની ચોખાની ચાલુ થઈ જશે. થઈ શકે તો એક ધાન્ય ત્યાં અમીર કરજો, પ્રેરણા છે અને રૂપે કરજો. સમ્યક દર્શન કોને, સમય દર્શન માટે એટલી ભૂમિકાથી ચોક્કસ વાત કરું, સંકિત દર્શન એટલું અદભુત છે જે શ્રદ્ધા સાથે, જે માત્ર શ્રદ્ધા સાથે જોડાય. કેવી વિપુલ શ્રદ્ધા હોય, કેવી વિપુલ શ્રદ્ધા. જમ જીને પન્નતમ તમેવ સચ્ચમ નિસંતમ, મારા પ્રભુએ જે કીધું છે તે સાચું છે, પછી થયું ન થયું મારાથી પોષી, મારા ભગવાને કીધું છે તે સાચું છે. એ જમાના હતા કે લાઈટ નથી, હવે તો લાઈટ થઈ ગયો, હવે ક્યાં કોઈ જીવડા છે ભાઈ? સૂર્ય અસ્ત થતા એટલે વાતાવરણમાં જીવો પેદા થયું, મેં તો લાઈટ લાવે એટલે ખાલી તને દેખાતું નથી, અંધારામાં દેખાતું હતું, આટલી વાત છે. જીવ દેખાય નહીં એવા છે શાસ્ત્ર એમ કે, જીવ દેખાય નહીં એવા છે, એમાં ભગવાનને ખબર નથી કેવાના કે ભવિષ્યમાં લાઈટ આવશે. શ્રદ્ધા એ શ્રદ્ધા, મારા પ્રભુએ કીધું છે કે સાહેબ મીન મેક ફરક. એક જગ્યા પર એક લગ્ન વિધિનો પ્રસંગ હતો અને દીકરા દીકરીએ મને બોલાવી અને મને લગ્ન પૂછતા, માતા પિતા થોડા મોડર્ન, દીકરા દીકરી એકદમ ધાર્મિક, જેના લગ્ન છે બંને એકદમ ચુસ્ત. હવે મારે તો બેલેન્સ કરવી પડે એટલે હું થોડું કહેતો હતો જો આમ લાગશો તો સારું થશે ને આમ થાય. દીકરીએ મને કીધું પારસભાઈ તમને એટલા માટે મેં બોલાવ્યા છે, ધર્મમાં 0% એક ટકો બી મને કોમ્પ્રોમાઇઝ નથી કરવાની, તમારામાં સત્વ હોય તો બોલો, બાકી પછી ન ફાવતું તો મારો અને તમારો ટાઈમ નથી પકડો. બીજું ધર્મની રીતે કરવા છે, હા બીજું શુદ્ધ, પછી તો મેં ચાલુ કર્યું, બધાને ઉકાળેલું પાણી આપ, બોટલ બોટલ ની ઉકાળેલું પાણી આપો, મારી વાત સાંભળો, બાકી પછી ધર્મ જ કરવાનો તો નિમત થી બોલવાનું જ હતું, પછી શું કામ ધર્મને ના કહીએ. અપક્ષ વસ્તુ કોઈ પણ નો બ્રેડ નો પીઝા નો ચીઝ નેવર કતું કશું પણ. સાત્વિક ભોજન, બધા ગેસના ચૂલા પૂંજાવા જોઈએ, સૂર્યોદય પહેલા ગેસ ચાલુ થવાનો છે, તારા મુહૂર્ત બદલી ના, સૂર્યોદય પછી જ એમાં રસોઈ બનવી જોઈએ અને આઈટમનું મેનુ આવું આવું હોવું જોઈએ. તારા પાસે રેલી ત્યાં આગળ ફૂલનો શણગારમાં ફૂલના જીવને એ લોકો વીંધે છે, કાતરથી કાપે છે, સિલાઈ કરે છે, શિવે છે, સોય મારે છે, ભગવાનની આજ્ઞાની પાર છે, કેમ સર? એને દરેક વસ્તુને ધર્મ સમજી લીધો કે નહીં? જે જગ્યા પર ભગવાનને ફૂલ ચડાવવા છે ત્યાં ચડાવ, ત્યાં ઓરિજિનલ જોશે 100%. જ્યાં આપણા ડેકોરેશન છે ત્યાં ન જોઈએ. એલચીનો હાર બનાવ્યો તો એલચીનો સુગંધ એલચી, તમે વાતાવરણ જુઓ તો પૈસા હતા, પણ ધર્મમાં ઉકાળેલું પાણી હારીને બધાને પીવડાવ્યું, ઉકાળેલું. કોઈ કોઈ જે ના કોઈ મમ્મી, મારે મારા નિમિત્તે કોઈને પાપ નથી કરવાનું એ મને ખબર છે, અને મારા કારણે લોકો પાપ બાંધે મને જોઈ, તું છ નથી મારે નથી. હા આ ક્યારે ભાવ પ્રગટે, આ ક્યારે હોઈ શકે, કલ્પના તો કરો ક્યારે ખુશી બને છે. જેને ખરેખર સાધુ જીવનને, જેને ખરેખર સંકિત દર્શન પદને પોતાના જીવનમાં આત્મસાત કર્યું હોય, મારા પ્રભુએ જે કીધું છે તે 100% સાચું છે, આ ભાવ અંદરથી પ્રગટે ને ત્યારે આ ભૂમિકા આવે છે. એના વિના ત્યાં શાયિક સંકિત, ઉપસમ સંકિત, શાયોપસ્મિક સંકિત, 3 પ્રકારના સંકિત એ આત્મા છે. અને યાદ રાખજો, હું સંકિત જો માની લેવાની જલ્દી ભૂલ પણ ન કરતા, કારણ કે સંકિતના 67 બોલની સચ્ચાઈ અને સમ્યક સપ્તિકા નામના ગ્રંથની અંદર એક અદભુત વાત લખી છે, સંકિતી સંસારમાં રહે નહીં અને રહે તો રમે નહીં, રમે નહીં ઇન ધ સેન્સ રંગાય નહીં. મને આજે એવા જેવો મળે કે સાહેબ ધર્મ પણ ગમે છે, સાહેબ સંસાર પણ ગમે છે, નથી ગમતો એવું નથી, આવું સ્પષ્ટ કહેનારા લોકો મળે છે. અને હરિભદ્રસ્વરી મહારાજ તો ધર્મ સંગ્રહમાં વચન છે, ભગવાન ગમ્યા છે તો સંસારની એક પણ વસ્તુ તને ગમતી નથી, ગમશે પણ. અને જો તને એમ લાગતું હોય કે સંસારની વસ્તુ હજુ થોડી ઘણી ગમી રહી છે, તો ભગવાન ગમ્યા છે, ભગવાનનો ધર્મ ગમી ગયો છે એવું માનવાની થોડી પણ ભૂલ કરતો. બેને મહેનત નથી, બેને મહેનત, બોલો, નવું ટોયલેટ ઘરે બનાવ્યું, નવું ટોયલેટ હજુ એક પણ વખત વાપર્યું નથી, નવું ટોયલેટ નવું બનાવડાયું છે આખું, એ ટોયલેટ પર બેસીને તમે રસગુલ્લા વાપરી શકો ખરી, નહીં મહેનત નથી. સંસારનું સુખ અને ધર્મની સાથે તારવી પોસિબલ જ નથી, પોસિબલ જ નથી, કોઈ તર્કથી બેસી શકે નથી. આ શ્રદ્ધા, આ ભૂમિકા, મહિના જેવી શ્રદ્ધા જોઈએ, સૌજન્યતા, સજ્જનતા, શ્રીપાલ જેવી હોય, કમાલ થઈ જાય. બંનેનું કેવું નિર્મળ સંકેત છે, દેવગુરુ કેવા કેન્દ્રમાં છે,
નવપદ કેટલા કેન્દ્રમાં છે, કેવી ભગવાનની ભક્તિ છે, કેવા દેવો સેવા કરવા માટે આવે છે, ક્યારે આવે, ધર્મો રક્ષતી રક્ષિત, જેને ધર્મનું રક્ષણ કર્યું છે ને એને રક્ષણ ધર્મ સામે ચાલીને કરે. આ લોકોએ ધર્મનું રક્ષણ કર્યું અને ધર્મનું રક્ષણ કર્યું હોવાના કારણે ધર્મ સામેથી દોડી દોડી આવીને એમનું રક્ષણ કરનાર થાય છે. આ શક્તિ એ ધર્મના પ્રભાવે છે, માટે સંકિત એ એટલું અદભુત ગુણ છે. સમ્યક્તાની આખી પ્રોસેસ બહુ અદભુત છે. સંકિત આત્માની શ્રદ્ધા મેન મેક ફરક, એની સાથે શ્રદ્ધાથી જ વાત થાય. એ કહી દે ભગવાન બેઠો જ મારા માટે, કઈ નથી થવાનું, બિનદાસ એ મજાથી ભક્તિ ચાલતો. કેવા મેં દ્રઢ સંકિત વ્યક્તિ જોયા છે, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. કે પી સંઘવી બાબુભાઈના શ્રાવિકા પ્લેનમાં બેસતા, એમને નિયમ જ્યાં સુધી ભગવાનના દર્શન ન કરે ત્યાં સુધી મોઢામાં પાણી નહીં મૂકવાનું. આપ નહીં માનો, છઠનું પચખા લઈને પ્લેનમાં બેસે, ઉપવાસ કરી દેતા, ચોવિયારો ઉપવાસ કરે, નિયમિત નિયમ ભગવાનના દર્શન કરે એમના મોઢામાં પાણી ન મૂકાતે, ન મૂકાય. કેટલી અદભુત! શિકાગોમાં પારુલ બેન કરીને ઉત્તમ શ્રાવિકા છે, કેટલા મોટા તપ કરે છે, કેટલા મોટા તપ, બેનને તપ એટલા કરે છે કે મને એમ ટેન્શન આવી જાય ક્યારેક ક્યારેક. પણ હસતા હસતા જોબ કરવાની, ઘરે રસોઈ કરવાની, પતિને સાચવવાના, ધર્મ કરવાનો, આરાધના કરવાની, મને તો એમ થાય કે આ બેન મોક્ષમાં જતા રહેશે ને તો બી એનું પુણ્ય એટલું બાકી રહી જશે ને ક્યારેક તેને મારા ખાતામાં જમા. હું તો મજાક કરું બેન, એટલે તું પુણ્ય મજાક જ કહું છું, કારણ કે ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધું બોલાય નહીં. બેન તમારું જે પુણ્ય બાંધો છો ને, પુણ્ય તમને ભોગવડે દેવલોકમાં જગ્યાથી, મારામાં ટ્રાન્સફર કરો તો દેવલોકવાળા સમજી શકશે તમારું પુણ્ય. આમાં તપ અડસઠમાં ઉપવાસે પ્લેનમાં બેસીને ભારત આવીને પૂજ્યપાદ હંસરત્ન મહારાજની પાસે પ્રાર્થના કરે, અડસઠમાં ઉપવાસે એકલા પ્લેનમાં આવવાનું. ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ હિંમત એક એકાશનું કરીને બી આપણી આંખ ગેરાતી હોય તો પ્લેનમાંથી બહાર બેહાડી ગયા. આપણને ડાઉટફુલ માણસો લાગે છે, આવી શક્તિ પારુલબેન પાસે આપણને જોવા માટે મળે. શું પરમાત્માએ શક્તિ આપી છે! રમતા રમતા તપ કરે, અને હું તો બહુ સ્પષ્ટ બેન ખરેખર શ્રમ નથી લાગતું મને, કે ના લાગે ને તપ કરે તો થાય તો ખરીને, પણ કરવાનું હસતા હસતા કે કરવાનું. આત્મા માટે અત્યારે નહીં કરે, આ બધું તો કરવાનું છે, આત્મા માટે નહીં કરે શું કરશું, આપણા ગુરુદેવો કેટલું કરે, એટલું હસતા હસતા બોલે. મને એમની વાત સાંભળીને એમ થઈ જાય કે આવું હું ક્યારે ભૂલીશ, આવું મારામાંથી ક્યારે નીકળશે, મને એમ થઈ જાય, પણ હું નથી ભૂલી શકતો, કારણ કે મારું મન જ એટલું મજબૂત ન હોય તો હું કેવી રીતે ભૂલી શકું. પણ મને આવા ઉત્તમ વ્યક્તિઓ જે તપ કરનારા, આવી દર્શનની શ્રદ્ધા રાખનારા જે જે શ્રાવક શ્રાવિકા દેખાય છે ને, હું નતમસ્તક વંદન કરી લઉં છું કે કેવી શ્રદ્ધા હશે, કેટલી પરમાત્મા પ્રત્યેની ભક્તિ હશે. હું તો ખાસ તમને કહીશ, મુંબઈમાં ક્યારેક આવો, લાલબાગનો એરિયા છે, માધવબાગ લાલબાગ કિલ્લો, તમે લાલબાગના દેરાસર દર્શન કરવા આવજો. હું તમને એક વાત કહું, ભગવાનના દર્શન તો તમે કરશો, એ દર્શન કરવાનું, તમે ભગવાનના દેરાસર દર્શન કરશો, ત્યાંની પુત્રીના દર્શન કરશો રંગીન, એ તો કરશો જ, એ વાત નહીં. ત્યાંના શ્રાવક શ્રાવિકાઓ જે પૂજાની પેટી લઈને આવે ને, બધું છોડીને એની પૂજા પેટી જોવા માટે 2 મિનિટ ઉભા રહી, શું પૂજા પેટી બનાવડાવે, ભગવાનની ભક્તિના દ્રવ્ય માટેની પૂજા પેટી જોતા રહીએ, બટવો નથી કહેતો પૂજા પેટી કહું છું. મને એમ થાય કે હું તો ખાસ દેરાસરમાં મારું મન જ પૂજા પેટીમાં જતો રહ્યો, જે જોવાનું ન હોય તો પણ એમ થાય કે આ ભગવાનની ભક્તિ માટે દ્રવ્યોને રાખવા માટે એની ઉત્તમતા, ચાંદીની લાકડાની શું બનાવી હોય, કોતરની કાર્વિંગ વાળી, આપણે થાય કે આવી ભગવાનની ભક્તિ, આટલો અદભુત ભાવ, આ ભાવ આપણા બધામાં પ્રગટે ને તેની મજા જ આખી જુદી થઈ જાય. આવો સુંદર ભાવ આપણને પ્રગટે અને આવા સુંદર ભાવની અંદર આપણે બધા જો ફળાઈ જઈએ તો ખરેખર આનંદનો અવસર થઈ જાય. આવો આપણે હવે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. એક નિયમ હું તમને આપવાની વાત કરતો હતો, આજે સાધુ પદની તમે આરાધના કરી છે, રાત્રે તમે સુવા માટે જાઓ તો તમે એટલીસ્ટ એટલું કરજો, ક્લાસ પતે રાત્રે સુવા જાઓ ત્યારે તમે જે પણ સાધુ સાધુજી ભગવંતને ઓળખતા હો, અને કદાચ ન ઓળખતા હો તો તમને જે પણ મહાત્માનો તમારા ઘરે ફોટો હોય, કદાચ ફોટો પણ ના હોય તો તમને જે મહાત્મા યાદ આવે, છેલ્લે કોઈ યાદ ના આવે, સફેદ રંગના વેશવાળા સાધુને યાદ કરી ખાલી ત્રિકાળ વંદના આટલું બોલીને તમારે સુઈ જવાનું. આવો નાનો નિયમ તમને આપું છું, નિયમ લેજો ને બહુ પુણ્ય બંધાશે, આટલો ઈઝી છે, બધાને થઈ જશે, હમણાં બી થઈ જશે. નાનો નિયમ છે, નિયમ આપું છું, ધારણા અભિગ્રહ બચકાઈ અનથા વગેરે સહસા કારણમ મહતા કારણમ ઓછી. ચાલો હવે પ્રશ્નોત્તરી તરફ આગળ વધો. તમે હેન્ડ રેઝ કરજો ક્વેશ્ચન જેમને પણ હોય તો. આપણે આંબેલમાં મકાઈનો લોટ વપરાય? નહીં, ના વપરાય, ન વપરાય ને, એટલે આપણે ઘણા પેલા આપણે પોપકોર્ન પણ નહીં વપરાય ને, તો હિસાબે નહીં નહીં વાપરો. જુવારની ધાણી એક વાર ચાલે, મકાઈના પોપકોર્ન, મકાઈના પોપ જુવારની ધાણી વાપરી છે, બરાબર છે. એટલે મકાઈનો લોટ ને કે મકાઈની કોઈ પણ વસ્તુ નહીં વપરાય. અત્યારે ઘણી જગ્યાએ ચાલુ થઈ ગયું છે, કારણ કે બધું અત્યારે તો લાભાર્થીને બી હોય, બધું વધારે બનાવો, મૂળ પરંપરા નથી. તમે નહીં માલો આચાંબલ, આંબીલનો અર્થ શું છે કહો છે, ભાતનું ઓસામણ ને પાણી, ભાતનું ઓસામણ અને ભાતથી જ આંબીલ કરવાના છે. આ તો જગન આંબીલ થઈ ગયા, બધી વસ્તુમાં આવે તો મીઠું નાખતા થઈ ગયા છે, અલુનું આંબીલ પણ નથી,
સ્વાદ નથી પૂછવાનો આપણે કઈ, મકાઈમાં મીઠાશ આવે, મકાઈ મીઠી છે, સુગર વાળાને પૂછો મકાઈ ખાઈ શકે, નથી ખાઈ શકતા મકાઈ, મીઠાશ છે એમાં, ન ચાલી શકે, આ તો ભાવતું હતું ને વૈદ્ય કીધું એના જેવી વાતો છે, નહીં જાણ્યું કોણ શું કરે જોઈને આપણે નથી કરવાનું, શું હોવું જોઈએ સમજીને કરો તો આગળ વધી. બરાબર છે. બીજા કોઈને કઈ સવાલ? હા શૈલેષભાઈ પ્રણામ. છાતામાં છો પર? દેવ ગુરુ પ્રસાદ પ્રભુ કૃપા. હવે પ્રશ્ન તો એ છે કે શાસ્ત્રમાં એમ કહે છે કે આ પંચમહાલની અંદર ફરીથી મનુષ્ય ભાવ પ્રાય કરીને જીવો બધા તિરંચમાં જાય છે, તો ફરીથી મનુષ્ય ભાવ લેવા માટે આપણે શું કરવું જોઈએ ને જીન શાસન મળે? બહુ ગંભીર પ્રશ્ન પૂછો છો. ધર્મ ખૂબ કરશો તો દેવલોકમાં જવાનું, ધર્મ નહીં કરો તો નિગોદ. ધર્મમાં ચીટિંગ કરી પોલિટિક્સ રમ્યા તો નરક ગયા, અર્થ ધ્યાન કર્યું તો તિર્યં છે. તમને એક વાત કહું, બૃહત્કલ્પ ભાષ્યમાં લખ્યું છે કે મનુષ્ય ક્યારે પણ મનુષ્ય ભવ કરવાની માંગણી કરી શકે નહીં, બૃહત્કલ્પ ભાષ્ય તત્વાર્થ દિગમ સૂત્રની ટીકામાં લખ્યું છે. બહુ ગંભીર વાત કરું છું, એકદમ સવડા કાને સાંભળજો. જન્મ કરવાનો છે કે જન્મ થઈ જાય? જન્મ કરવો છે આ ભૂમિકાનો ભાવ શ્રાવક કે સાધુ જૈન શાસન પામેલો કરે નહીં, એ મોક્ષમાં જવાનો જ પુરુષાર્થ કરતો, થઈ જાય કરે નહીં. એટલે આવતા ભાવમાં ક્યાં જઈશ, મનુષ્ય ભાવ મળે આ મળે એ ભાવનાઓ સામાન્ય જીવો કરે. આપણી ભૂમિકા છે ભગવાન જ્યાં વસ્તુભાની પ્રાર્થના જ કરો, ભગવાન જે ભાવ મળે તે ચાલશે, બસ તારું શાસન ને ગુણ વૈભવ મળે ને એ ભૂમિકા છે. આ મૂળ પંથ છે. મારી વાત બરાબર સમજો? ભગવાન પૃથ્વી કેમાં જાવ તો પ્રતિમાં સર્જાય, જો પાણીમાં જાવ તો તારો અભિષેક થઈ જાય, અગ્નિમાં જાવ તો દીવોમાં ટમટમું, વાયુમાં જાવ તો તારી ધજામાં કીર્તન કરું, વનસ્પતિમાં જાવ તો ફૂલના અવતારમાં તારા સંપર્કમાં આવી જાવ, આવી ભાવના વસ્તુ પાલે કરેલી છે. આ તાત્વિક છે. કહેવાનો છે માત્ર એક કે મનુષ્ય ભાવ મને મળે આવી ભૂમિકાથી કોઈ નથી કરવાનું, કારણ છઠ્ઠા એટલે તારું શાસન મળે, તારું શાસન મળે જ્યાં આવી હોય ત્યાં. એટલે મનુષ્ય ભાવ કેન્સલ જોઈએ, કારણ કે મનુષ્યને મનુષ્ય ભાવમાં જવું હોય તો ફરજિયાત મિથ્યાત્વ ગુણ સ્થાનકથી જ જવાય છે, સંકિતિ જવાતો નથી. આ પાઠ છઠ્ઠા કર્મ ગ્રંથ છે. અચ્છા, એટલે સંકિતિ હોય તો માની છે. યસ, મનુષ્યના ભાવે મનુષ્યનો હિસ્સે માનતો તો મિથ્યાત્વ ગુણ સ્થાનકથી જ માની છે. સંકિતમાં રહેવું હોય તો દેવલોક મળશે, એટલે હવે અવિરતીમાં તો જવાનું થશે જ, માની લઈએ આપણે દેવલોક. સારું વિચાર, નૌકારસી છૂટી જશે, ઓરસી છૂટી જશે, દેશવૃત્તિ સામાયિક છૂટી જવાનું, બિગ ધ લોસ. એક વસ્તુ બચાવશે, જે સંસ્કાર પાડ્યા છે એને સંસ્કાર બચાવશે. સંસ્કાર પાડશો તો બચ્યા, દેવલોકમાં જઈને પણ ભગવાનની વાણી સાંભળવા માટે દોરશો, દેવલોકમાં નહીં ફાળ. માટે શાસ્ત્રમાં પંક્તિ છે, સંકિતિ દેવો દેવલોકમાં રીબાય ન ફાવી, એટલે દેરા સંવસરણમાં જતા દેશના સામે. દેશના ક્યારે ગમશે? તમે અહીંયા સતત સાંભળવા માટેનો પુરુષાર્થ કરો, એટલે માટે હરિભદ્રશ્રીમાં જે ત્રણ વચન આપ્યા છે, સરસ કરો, સખત કરો અને સતત કરો. ફરીથી રિપીટ કરું છું, સરસ કરો, સખત કરો, સખત અને સતત કરો. સમજો છો? સરસ એટલે સારામાં સારું, સખત એટલે સખત સખતાઈથી કરો, હજુ વધારે ડીપ જઈને કરો, હજુ વધારે ડીપ જઈને કરો અને સતત કરો. મને એવા દિવસ આપો શૈલેષભાઈ, 24 કલાક સામાયિકમાં બેઠો, મને એવા દિવસ આપો રોજના 8-9 સામાયિક કંટાળ્યા વિના અને પ્રમાદ કર્યા વિના, મને એવા દિવસ આપો નોકારવાળી, મને એવા દિવસ આપો કલાકોના કલાકો સ્વાધ્યાય, તમને હાશ બે સામાયિક દેખે હાશ બહુ થઈ ગયું, આવો વિચાર ના. સરસ સખત ને સતત તો સંસ્કાર પડશે, અને પડેલા સંસ્કાર ત્યાં તમને નિમિત્ત મળતા ઉદ્ભૂત થશે, એ તમને બચાવશે, બાકી બચવાનો કોઈ ચાન્સ નહીં. થોડો ધર્મ કરનારો, થોડા રૂપિયા કમાવનારા જેવા સાધનિક જેવો સમજો, થોડો મજબૂત ધર્મ કરનારો થોડોક મજબૂત સમજો, ઘણો ધર્મ કરનારો પણ ઠોકો કરનારો કાચો સમજો, ઘણો ધર્મ સરસમાં સરસ કરનારો પાક્કો સમજો. ચતુર્ભંગી બનાવી દીધી, ઘણો ધર્મ પણ કરવો છે અને સારામાં સારું કરવું, બંને જગ્યાએ 100%, એ જ કરવા જેવું છે અને એ જ મને સમજાઈ ગયું છે, એ જ કરવું છે.
આ રીતે જો કાર્ય પર લાગી જશું ને તો સક્સેસ થઈ જશું, સફળ થશું. માટે એક શબ્દ છે, યાદ છે આપણે ગુજરાતીમાં એક શબ્દ છે શૈલેષભાઈ, ધરપત. તને તો ધરપત જ નથી, શબ્દ સાંભળો છો ધરપત? ધરપત નું મિનિંગ ગુજરાતીમાં થાય શાંતિ. તને જરાય શાંતિ જ નથી. આપણે ઘરમાં બહુ ઉતાવળ કરતા હોય ને તો આપણાથી દાળ ઘોળી જાય કે દૂધ પડી જાય, એટલે આપણા બા બોલતા, આવું ધરપત જેવું છે નહીં, તને જરાય શાંતિ નથી. ધરપત તો રાખ, સંસારના ક્ષેત્રમાં ધરપત જોઈએ, ધર્મના ક્ષેત્રમાં ધરપત ક્યારેય પણ ન જોઈએ. બહુ થઈ ગયું નહીં, હજુ કર, સતત કર, સખત કર, કર અને બચવાના જ ઉપાય છે. આના માટે પુરુષાર્થ કરજો, સફળ થયું છે. અજન્મની માંગણી કરવી તો પ્રભુ પાસે, અજન્મની કેવું છે, ત્યારે વ્યવહાર નહીં થઈ જાય ને, આ બધી સ્ટાર્ટિંગમાં માંગણીઓ છે. જેમ જેમ આગળ જશો ને પછી બધી માંગણીઓ પૂરું, કારણ કે માંગણી પણ કરાય પૂરી નહીં, હશે, માંગણી પણ કરાય નહીં. એ પણ ધીરે ધીરે સ્ટાર્ટિંગના બેઝમાં જોઈએ. પછી જેમ જેમ આગળ જશો ને એટલે બધું જતું રહેશે. પહેલેથી ઉપર નહીં જતા, પહેલા કેવો કચરો બધો એક જગ્યાએ ભેગો થાય ને પછી બહાર જ છલવાઈ જાય, એમ પહેલા બધી જે અટકીને એક સારી જગ્યાએ આવે પછી એ પણ જતું રહે, આપણને કુદરતી જ છૂટી જાય, પછી એવું કોઈ આશા અપેક્ષા નથી. તમે જોજો આપણા બા કે બધા ધાર્મિક વ્યક્તિ હતા ને, બા મેં ધર્મ બહુ કર્યો છે ને, તમે એને પૂછશો ને મમ્મી ઈચ્છા શું છે તો કીધું છે બેટા પાલિતાના જવું છે, આમ કરું તેમ કરું છું. પછી તમે પૂછો છો ને અંતિમ છે મમ્મી હવે ઈચ્છા શું, બેટા મારી કઈ ઈચ્છા જ નથી. એટલે પેલા કેવી ધાર્મિક ઈચ્છાઓ હતી ને કર્યું, પછી જયારે શરીર સાથ છોડવાની તૈયારી થાય ને ત્યારે કોઈ ઈચ્છાને પણ છોડી દઈશ, આ માર્ગ છે. બરાબર, તમને ખ્યાલ આવી ગયો છે. આગળ કાઢો. બહુ જ ઉત્તમ, સરસ સમજાયું આપણે. હા, એક હાથ ઉપર જોજો, એ જરા સમજાવજો ને. મને પ્રશ્ન ફરીથી પૂછો, અડધો જ આવ્યો આંસર. તમે હમણાં શરૂઆતમાં જે પચખાણ આપ્યું ને, રોજે રાતના સાધુ મહારાજ, તમે કોઈ બી સાધુ રોજ મહારાજ, નહીં, આજના એક જ દિવસ માટે, એક જ દિવસ માટે આપ્યું છે, એક આજનો એક મારું પચખાણ નામ, એક જ દિવસ માટે. આજે સાધુ ભગતની આરાધના છે, આજે તમે રાતના સુવા જાઓ ત્યારે ખાલી પથારીમાં એક સાધુ ભગવાનને યાદ કરજો, તમારા પરિચિત સાધુ ભગવાન યાદ કરી ત્રિકાળ વંદના, ત્રિકાળ વંદન આટલું બોલીને તમે સુઈ જાઓ, આટલો નાનો નિયમ આપ્યો છે. અચ્છા, એટલે એક જ દિવસ માટે હું અગ્રણી નહીં આપું, ઓકે બોલજી આપીશ. ઓકે, થેન્ક યુ, આભાર. કિરીટભાઈ, આ સમય તો પ્રોસેસ નું વાત કરી તો સમ્યક્ત્વ પ્રોસેસ, સમ્યક્ત્વનો પ્રોસેસ ની વાત કરી તો એમાં તથા ભવ્યત્વ નો પરિપાક થાય ત્યારે એ સમ્યક્ત્વ પ્રોસેસ માં ક્યાં આગળ આવે? લાઈક તમે અચર્માવ્રત થી ચર્માવ્રત માં આવી જાઓ કે અપૂર્ણ બંધક દશામાં આવી જાઓ કે શું? ચર્માવ્રત પતી જાય, ચંદ્ર થી આગળ વધતા હતા, ધીર બંધક, ત્રિબંધક, એક સકૃત બંધક પતી જાય, અપુનર્બંધક થઈ જાય, એના પછી તથા ભવ્યત્વનો પરિપાક થાય ને ત્યારે, એટલે મોક્ષમાં જવાનો કાળ મેક્સિમમ અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો બાકી હોય ત્યારે જીવ સંકિતની પ્રાપ્તિ કરે છે. અર્ધ પુદ્ગલ પરાવર્ત તથા ભવ્યત્વનો પરિપાક થાય ને ત્યારે સંકિતની પ્રાપ્તિ થાય છે. અચ્છા, તો એટલે પંચસૂત્રમાં એમ કહે છે કે તથા ભવ્યત્વના પરિપાક થી સંકિત નું બીજ રોપાય, એટલે સંકિત નું બીજ રોપાય એટલે સંકિત થાય કે સંકિત નું લક્ષણ? સંકિત નું બીજ રોપાય એટલે શું? આત્મા સંકિત પામશે, એનું ખાલી બીજ પડે છે, સંકિત ની પ્રાપ્તિ નથી. સંકિત નું બીજ એ ભાવમાં બી રોપાય, બે પાંચ વર્ષ પહેલા બી રોપાય, બે પાંચ ભાવ પહેલા બી રોપાય, 25-50 ભાવ પહેલા બી રોપાય, અને પછી જયારે કાળ પાકે ત્યારે સંકિત ની પ્રાપ્તિ થાય. બીજ જુદી વસ્તુ છે અને સમ્યક્ત ગુણ જુદી વસ્તુ છે, બે ભેગું નહીં કરો. સમરાદિત્ય કથામાં વાત આવે છે, જયારે દાઢીથી સાધુને સળગાવે છે અને નક્કી કરે છે કે આજે સાધુને હલાવી નાખવા છે ધ્યાનમાંથી, રાત્રે 2 વાગે લાકડાથી આખા સાધુને સળગાવે છે જયારે, અને ત્યારે સાધુ ક્ષમતામાં ને ક્ષમતામાં જરા બી હલતા નથી અને મોત સ્વીકારે છે. એ વખતની આ ચેષ્ટા જોઈને જે અગ્નિશર્માનો જીવ છે એ વિચારે છે, શોભનો અયમ સાધુ, આ સાધુ કેટલો સુંદર છે કે આવી પરિસ્થિતિમાં બી હલ્યો નહીં. ત્યારે ખાલી સંકેતનો બીજ પડે છે, સાધુને મારવા માટે આવેલો, બદલો લેવા આવેલો, આવો ભાવ કેળવનાર વ્યક્તિ, શોભનો અયમ સાધુ, આ સાધુ કેટલો શોભન છે, આ વિચાર આવ્યો અને ત્યાં સંકેતનો બીજ પડે છે. બીજ પડ્યું પછી ઘણા ભાવ પછી એને સંકેત ની પ્રાપ્તિ થાય છે. બીજ કર્મગ્રંથકારોએ બીજની વાત કરી જ નથી, પણ સિદ્ધાંતમાં અને શાસ્ત્રમાં અને ચરિત્ર ગ્રંથોમાં, કથા ગ્રંથોમાં સંકેત બીજની વાત 100% આવે છે. પેલા બીજ પડે એટલે તથા બધાનો પરિપાક કરવા માટે શું કરવું?
તેના માટે ત્રણ રસ્તા પંચસૂત્ર બતાવે છે, ચૌદ શરણ ગમણમ, ઉત્કળ ગરિયા, સુકડાનું સેવનમ, અહુ કાયબમિન. તમે ચારના શરણ સ્વીકારો, દુષ્કૃતની ગરહા કરો અને સુકૃતની અનુબોધના કરો તો તમારા રસ્તા એકદમ ફટાફટ આગળ વધવા લાગશે. આભાર. હવે કોઈ છે નહીં, બરાબર. પચકાણમાં આવી આપણે આગળ. પચકાણ પાનાર, પાનાર દિવચકાનો સસાગરણમ મહત્રગણ તગરણમ ઓશી રહી. બધા આંબિલના તપસ્વીઓ તમે સાતા માસો ચોવ્યાર તિવ્યા દ્વાય જે ચોવ્યમ પ્યારં તિવ્યા પ્યારં દ્વ્યમ પ્યારં વસનમ પાનમ કાયમમ સાયમમ અનતરમ સસાગરણમ મહત્રગણ તગરણમ ઓશી રહી. ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવ મંગલમ કેવલી પન્નતુ ધમ્મ મંગલમ. ચતારી લઘુત્તમા અરિયંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાવ લઘુત્તમા કેવલી પન્નતો ધમ્મ લઘુત્તમો. ચતારી શરણમ પવજામી અરિયંતિ શરણમ પવજામી સિદ્ધે શરણમ પવજામી સાહુ શરણમ પવજામી કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી. સર્વતા સૌ સુખી થાવ પાપ કોઈ ના ચરો રાગ દ્વેષ થી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગ ભરો. સ્યમસ્તુ સર્વ જગત પરેત નિરતા ભવંતુ પુદગના દોષા પર્યંતુ નાસ્તં સર્વત્ર સુખી ભવતુ લોક. ઓ સર્ગાક્ષમ્યાંતિ ચિદ્યંતે વિઘ્ન વલ્લય મન પ્રસન્નતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વ મંગલ મંગલમ સર્વપ્રધાન કારણમ પ્રધાન ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ જય જિનેન્દ્ર. પ્રણામ. ખૂબ ખૂબ આભાર પારસભાઈ, આજનો દિવસ પણ ઘણો સરસ રહ્યો. આજે 5 દિવસ તો ક્યાં ગયા ખબર પણ નહીં પડી, અને હવે તો એમ લાગે કે હવે તો 4 દિવસમાં પૂરું થઈ જશે અને અમે તમને ઘણું મિસ કરશું. પણ એનીવે ઘણું ઘણું સરસ અમને જ્ઞાન આપ્યું. અમે ઘણા વખતથી આ સિપા રાજાનો રાસ આપણે સાંભળીએ છીએ. આજે તમારી પાસે જે સાંભળ્યું છે તેમાં આખું જુદી જ એંગલથી આખો રાત જાણ્યો, અને જે એમાં તત્વ મૂળ તે ઘણું સમજવા મળ્યું. તે માટે ખૂબ ખૂબ આભાર. અને કાલે ફરીથી આજ ટાઈમે 8:30 વાગે આપણે ભેગા થશું, અને કાલનો દિવસ છે સમ્યક દર્શન. તો તે માટે બધા પધારો એવી વિનંતી. પ્રણામ, ગુડ નાઇટ અને જય જીનેન્દ્ર. શૈલેષભાઈ કે કેવું છે? ના ઓકે, ના પ્રણામ. સાતામાં રહેજો ભાઈ. બધા તપસ્વી સાતામાં રહેજો. ગુડ નાઇટ.